હરિણા દુર્ગપતને સુધાતુલ્યાની વાક્યાની હવે પ્રથમનું 22મું વચનામૃત એકાદ પેરેગ્રાફ વાંચી અને પછી આગળ વાંચતા જઈશું અને વિવેચન કરતા જઈશું. જોતા તો બહુ નાનું લાગે, પણ નાનો એવો તો એ રાઈનો દાણો. આ તો ભગવાનના વચન છે. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી 4ને દિવસ મધ્યાહન સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો અને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠમાં ગુલદાવતીના પુષ્પનો હાર પહેર્યો હતો અને ઉગમણે મુખાર વિંદે વિરાજમાન હતા. કેમેરામેન કેવા હશે? કેટલો સરસ કેમેરો રાખ્યો! આ ઇલેક્ટ્રિકવાળા ચૂકી જાય, એને ક્યારેક ક્યારેક ઉડી જાય, પણ આ 200 વર્ષના વાણા વાયા, પણ એવો કેમેરો ઠાકોરજીની સામે આ ચારેય સંતોએ સ્થિર રાખ્યો હશે. એક સંતે લખ્યું કે બે કાનને વિશે ફૂલના ગુચ્છ વિરાજમાં નહોતા તો બીજા કે પાગને વિશે તોરોય હતો, એ મારા કેમેરામાં આવી ગયો છે. અને ચાર કેમેરાનું કામ એક સાથે ભેગું કરીને પહેલો ફકરો, આ કંઈ ઓછી મહેનત નથી કરી. કયા મુખારવિંદે વિરાજમાન હતા એ પણ લખ્યું છે. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. કેટલો સુંદર શબ્દ પરમહંસ! પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટણ કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. સત્સંગ સમાજમાં અતિ પ્રસિદ્ધ વચનામૃત છે, જ્યાં હોય ત્યાં કીર્તનાવલીમાં બીજે ત્રીજે આની લાઈનો ટાંકેલી હોય, કેટલાયને મોઢે પણ હશે. અને મેં એવું સાંભળ્યું છે કે સ્કૂલના પાઠ્યપુસ્તકમાં આ વચનામૃતને ભણવામાં મૂકવામાં આવ્યું છે, એકાગ્રતા માટે. વિદ્યાર્થી એના ઉપરથી એકાગ્રતા શીખી શકે એટલા માટે. તો સમજવામાં સરળ છે, પણ આચરવું એ અતિ કઠણ છે. આ વચનામૃતમાં સ્મરણ યોગ બતાવવામાં આવ્યો છે. હવે આ સ્મરણ યોગની જો ચાવી આપણા હાથમાં આવી જાય તો ભગવાન કાંઈ દૂર નથી. પોષ સુધી 4નો દિવસ દાદાનો દિવ્ય દરબાર એટલે કે અક્ષરધામ, અને એમાં પલંગ ઉપર પરમાત્મા બેઠા છે. સુંદર શ્વેત વસ્ત્રો અને ફૂલ ગજરાના તો શોખીન છે, ગુચ્છ ખોશા છે, તોરો લટકે છે, અને ગુલદાવદીના હાર હૈયા ઉપર હિલોળાર લઈ રહ્યા છે. અને આવી મતવાલી મૂર્તિને જોઈ સરોદા મૃદંગ વગેરે વાજિંત્ર લય અને સંતો કીર્તનો ગાતા જાય છે, મૂર્તિને ધારતા જાય છે. સભા ભરાઈને બેઠી છે અને સમય છે બપોરનો, મધ્યાહન સમય છે. સંતો જાંજ પખાજ મૃદંગ સારંગી આ બધાય સાજ લઈ અને સંકીર્તન કરે છે. મહારાજ એ પરમહંસોના કીર્તનોને સાંભળી રહ્યા છે. જેના કીર્તન ગવાય છે એ જ સામે બેઠા છે.
અને ભગવાન શ્રી હરિ દરેક સંતો જે કીર્તન ગાય છે એક એકના મોઢા સામે જોઈ અને એના ભાવને જોઈ રહ્યા છે. અને ગુરુનું એક કર્તવ્ય છે કે શિષ્યની એક એક ચેષ્ટાઓનું એણે અનુસંધાન રાખવું જોઈએ. તો મહારાજ દરેકના ભાવ, દરેકની તન્મયતા, એની સુરતા ક્યાં છે, એકાગ્રતા શું છે, હૃદયમાં એના ભક્તિભાવની વિનાશ કેવી છે, આ બધું જોઈ રહ્યા છે. હવે એમાં એણે અચાનક શું જોયું કે આપણને ખબર નથી, પણ મહારાજે તરત જ કીર્તન બંધ રાખ્યા. સંતો સાંભળો, તમે કીર્તન બહુ સારા ગાઓ છો પણ એમાં એક સુધારો કરવાની જરૂર છે, એમ કહી અને તરત જ મહારાજ બોલ્યા કે વાદ્યો પેતે કૃષ્ણ પદ્ય ગાયને શ્રુતુરંજને, વાદ્યો પેતે કૃષ્ણ પદ્ય ગાયને શ્રુતુરંજને, કહે છે કે સંતો સાંભળો, આ મૃદંગ, સારંગી, સરોદ, તાલ વગેરે વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા એ ખોટું નથી, પણ એને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. કેટલો સરસ શબ્દ મૂક્યો કે તમે ગાતા હોવા છતાંય તમને એવું લાગે છે કે તમે ગાઈ રહ્યા છો, પણ પરમાત્માની પાસે આનો કોઈ હિસાબ રહેતો નથી, કારણ કે તમારી વૃત્તિ ભગવાનમાં નથી. અને મહારાજ કે ભગવાનને વિસારીને તો સંતો તમારા કરતાંય સારું આ દુનિયામાં કેટલાય જીવ ગાય છે અને વાજિંત્ર વજાડે, પણ એણે કરીને એના મનમાં શાંતિ આવતી નથી. માટે કીર્તન ગાવા, નામ રટન કરવું, ભગવાનની ધૂન વગેરે ચાલતું હોય તો એ બધું ભલે વાજિંત્ર વજાડીને થાય, વિના વાજિંત્રે થાય, પણ મૂળ હેતુ શું? તો કે ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું. મહારાજ એવું કહી રહ્યા છે કે તમે લોકો કીર્તન કરો છો પણ એમાં કંઈ ખામી હોય એવું મને દેખાય છે. કોઈનું નામ ઠામ નથી આપ્યું પણ પકડી લીધા. જોકે મહારાજની સામે આખો સિદ્ધ સમુદાય બેઠો છે
અને જેને એક પળ માટે જો મૂર્તિ ભૂલાઈ જાય તો દેહ પડી જાય, આવી પોઝિશનવાળા બેઠા છે, પણ સાધક વર્ગ પણ બેઠો હોય. અને આપણા જેવાને તો અતિ ઉપયોગી છે, એ લોકોને હોય કે ન હોય. નહીતર બ્રહ્માનંદ સ્વામી મહારાજને એમ કહે કે રાજે ચરણે લાંબી ઉર્ધ્વરે ખૂરે, હું તો ધ્યાન વિના એને દેખું રે. બ્રહ્માનંદ કહે જન્મ ધન્ય લેખું, કાના તારો કંઠ કયા માન આવે રે. મહારાજને કહે છે કે પ્રભુ, તમારા ચરણમાં ઉર્ધ્વ રેખા છે, લોકો તો આંખ બંધ કરે અને કદાચ દેખાતી હશે, પણ મને 24 કલાક ત્રણેય અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં એ ઉગાડી આંખે તમારા ચરણાર વિંદની જે ઉર્ધ્વ રેખા એ સહિત આ મૂર્તિના દર્શન થાય છે, એટલે મારો તો જન્મ સફળ થઈ ગયો. તો એને ગાવામાં ક્યાંય વૃત્તિ ગઈ હોય એવું બની શકે નહીં, પણ છતાંય દરેક સાધકને ઉદ્દેશી અને મહારાજે આ વચનામૃતમાં બહુ સુંદર ટકોર કરી છે. સર્વ વાતનો સાર છે. આપણને સામાન્ય લાગે કે ભગવાનને સંભાળીને ધૂન ભજન કરવું હોય એમાં ક્યાં સારની વાત આવી, પણ આ વાતને આપણે પ્રશ્નના રૂપમાં ફેરવી નાખીએ. આપણે બધા ધૂન ભજન તો કરીએ જ છીએ, કીર્તન અધિક વગેરે પણ કરીએ છીએ. જાણે કે આપણે મહારાજને પૂછીએ અથવા તો કોઈ પૂછી રહ્યું છે કે મહારાજ ધૂન ભજન નામ સ્મરણ કીર્તન આ તો બધું રોજ કરીએ છીએ, પણ એ કર્યા પછી મનમાં જેવી શાંતિ આવી જોઈએ એવી શાંતિ આવતી નથી, એનું શું કારણ છે? આ વચનામૃતનો મૂળ મુદ્દો છે. તો જે વસ્તુ આપણે રોજ કરીએ છીએ અને છતાંય મળવું જોઈએ એવું ફળ એનું મળતું નથી, તો આનું કારણ શું? તો ભગવાનનો કહેવાનો મતલબ એવો છે કે કરીએ છીએ પણ ધ્યાન વગરનો રૂટીન થઈ ગયું છે. કોમ્પ્યુટર વત બધું નિયમ કરવા એટલે કરવા, વૃત્તિ ગમે ત્યાં હોય. રસોઈ બને એટલે ઠાકોરજીને જઈને થાળ મૂકી આવો, પછી સાંભળે ત્યારે પાછો લઈ આવો. એ જ્યાં એને જે ત્યાં બેઠા બેઠા કરવું હોય કર્યા કરે. સેવા થાય છે, ભજન થાય છે, નામ સંકીર્તન થાય છે, પણ ધ્યાન વગરનો વૃત્તિ બીજે બીજે ફરતી હોય. અને જેણે કરી અને શાંતિ આપણાથી અબજો ગાવ દૂર રહે છે. અંદર સુનકાર અને કા એમને માટે ખાલીપો લાગે છે. તો ભગવાન તો રસરૂપ છે, રસના નિધિ છે, અને છતાંય આપણું હૃદયરૂપી પાત્ર છલકાતું કેમ નથી, ખાલી કેમ રહે છે? જેટલું થવું જોઈએ એટલું અંતર ટાઢું કેમ નથી થતું? તાળીઓ પાડીએ છીએ, ઘૂઘરા લઈને ઊભા થઈ જઈએ છીએ, વાજિંત્રો વજાડીએ છીએ, અને એક દિવસ બે દિવસ નહીં રોજ કરીએ છીએ, છતાંય શાંતિ હોવી જોઈએ એવી કેમ નહીં? તો મહારાજે પણ જવાબ આપણા પ્રશ્નના સંદર્ભમાં જ આપ્યો કે રોજ તમે કથા કીર્તન ધૂન ભજન નામ સ્મરણ કરો છો, પણ તમે ભગવાનને વિસારીને કરો છો. ભગવાનને મૂર્તિને ભૂલીને કરો છો તો ધૂન કીર્તનથી શાંતિ નથી, મૂર્તિ સંભાળવાથી શાંતિ છે. તો આપણે મૂળ વસ્તુ રહી જાય છે, અને વધારાનો સાજ લઈ અને શાંતિ માટે નીકળ્યા છીએ તો કઈ રીતે શાંતિ થાય? હવે સમજાઈ ગયું? સમજવાનું બહુ ટૂંકું છે. કરીએ છીએ, બધું જ ઉજાગર કરીને કરીએ છીએ, પણ થોડોક ફેર રહી જાય છે કે એ સાધન કરતાં કરતાં તમે માળા ફેરવો છો, 50 માળા ફેરવી, તમે હિસાબ મૂકજો 50 માળામાં વૃત્તિ કેટલી રહી ભગવાનમાં, ભગવાન યાદ કેટલા રહ્યા, કેટલું ગૂંચવણ એક કલાકની અંદર આપણને યાદ આવી જાય. તો ભગવાનને ભૂલીને જે વસ્તુ થાય છે તો એણે કરીને હૃદયમાં શાંતિ આવતી નથી. આ બહુ સમજવા જેવું. પેલું એકાંતિક ભાવનું વૈરાગ્યનાની વચનામૃત ન સમજાય પોટલાવાળે જ મૂકી દો ભલે પડ્યા, પણ આ સમજાય એવું છે, એને તો સમજવાનો પ્રયાસ કરીએ. અને આ વસ્તુ કેવી છે? રોજનું થયું. દી ઉગે અને પૂજાની ઘંટડી વગાડવાની, દી ઉગે અને મંદિરેથી પડદો લઈને જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી આરતી થઈ રહે ત્યાં સુધીમાં તો આખા દિવસના કામનો પ્લાન પણ થઈ જાય.
કારણ કે આમાં તો કાંઈ ધ્યાન રાખવાનું નથી, આરતી તો મોઢે થઈ ગઈ છે, એટલે મન કાંઈ એમાં રાખવાની જરૂર હોતી નથી. તો રોજ બેસીએ, રોજ ધૂન કીર્તન કરીએ, કેટલો બધો સમય કાઢીએ અને છતાંય મળે નહીં તો આ કેવું જ કહેવાય. અને જુઓ ને, આપણે કેટલો સમય કાઢીએ છીએ, તમે કંઈ સાવ બેસી રહો છો એવું કહેવાનો મતલબ નથી. તો પ્રાપ્તિ થવી જોઈએ એ નથી થતી. તો ભગવાન શ્રી હરિએ કહ્યું કે આટલું ખાલી અનુસંધાન રાખો, મૂર્તિનું અનુસંધાન સતત રાખતા શીખો તો તમે જે ધારો એ તમને મળે. તો આપણે કરીએ છીએ એમાં મૂર્તિનું અનુસંધાન કેટલું રાખીએ છીએ, નિયમ થતા હોય તો જીભ જીભનું કામ કરે, હાથ હાથનું કામ કરે અને મન મનનું કામ કરે. કારણ કે પ્રથમ શ્રી હરિ ચાલુ થયું એટલે પછી જે એ એક્સપ્રેસ ઉપડી તે પ્રેમાનંદનો રે સ્વામીરાજી થશે ત્યારે ગાડી ઊભી રહે, ત્યાં સુધી એક ધારી નહીં સ્ટેશન કાંઈ લેવા દેવા નહીં, દોડી જ જાય મન હોય તોય ભલે અને મન ન હોય તોય ભલે. તો મન મનનું કામ જો ન કરતું હોય તો પછી શાંતિ ક્યાંથી થાય? નિયમ બોલાય ત્યારે જીભને બોલવાનો ફરજ છે, તો મનને એ જ પ્રમાણે જે ચેષ્ટાની અંદર લીલા આવે એને સંભાળવાની ફરજ છે જો શાંતિ જોઈતી હોય તો. તો એ લીલાઓને તો આપણે સંભાળતા નથી. તો વિચારવા જેવી બહુ ગંભીર બાબત છે કે ભગવાનના અનુસંધાન વિના સાધના કરે તો એને સાધક કેમ કહેવો? સાધક એને કહેવાય જેને પોતાના લક્ષ્યનું ભાન હોય. તો આપણને તો આપણા લક્ષ્યનું ભાન પણ રહેતું નથી. માલા તો કર્મે ફિરે, મુખમે ફિરે જીભાઈ, મનવા તો ચૌદીસ ફિરે, વો તો સ્મરણ નહી. હાથમાં માળા ફરે, જીભ પણ મોઢામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી આડે અવળી થાય, પણ સ્વામિનારાયણ નજર સામે દેખાય નહીં તો વો તો સ્મરણ નહી, એને સ્મરણ કહેવાય જ નહીં. ખાલી મશીન ચાલે, આ શરીર છે એક પ્રકારનું મશીન છે, મન કામ કરતું નથી, ખાલી મશીન વત ભજન થાય છે. આપણે સ્મરણનો મહિમા ગાઈએ છીએ જરાય ખોટો નથી, પણ થોડું ઊંડાણમાં જોવાની જરૂર છે. મહારાજે સામાન્ય રીતે થતા ધૂન ભજન કીર્તનને જ અહીંયા ઉડાડી દીધા કે આ રીતે નહીં, મૂર્તિને સંભાળીને થાય એને જ હું ધૂન ભજન અને કીર્તન માનું છું, અને નહીતર તો કે ગાયું તે ન ગાયા જેવું છે. અને મહારાજ કે આમને આમ કર્યા કરશો તો શાંતિ આ જન્મે નહીં, કોઈ જન્મે નહીં મળે. માટે લક્ષ્ય સુધી જો પહોંચવું હોય તો મનને, જેનું નામ લેવાય, જીભ તો નામ લે જ છે, તો જેનું નામ લેવાય છે એ નામીની જે મૂર્તિ એનું સ્વરૂપ એમાં મનને નથી રાખતા, આ મોટામાં મોટી ખોટ છે. અને એ આપણને દેખાય છે, આપણને સમજાય છે, એને સોલ્વ કરવાનો કરવાનો રસ્તો પણ આપણી પાસે છે. મંદિરે દર્શને આવીએ, કેવું સરસ મજાનું ભગવાનનું સ્વરૂપ હોય, મહારાજ ઊભા હોય, રામના મંદિરે જાય રામની મૂર્તિ હોય, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, બધા સૌ સૌના ઉપાસકો નિત્ય એના દર્શન કરવા જાય. પણ આપણી પરિસ્થિતિ તમે જુઓ, 200-500 રૂપિયાના ચપ્પલ પહેરીને ગયા હોઈએ, તો હાથ ભગવાનની સામે જોડે, અરે લીલા મૃતમાં તો બહુ ઉડાવ્યા છે કે મન જોડામાં છે ને હાથ ભગવાનને જોડે છે. તમે એવો માતા ચપિતા તમે એવો ભગવાન કે તું જોડા ના કહે છો, મને કહે છો તમે એવો માતા ચપિતા તમે એવો. કારણ કે મોંઘા છે એટલે મનને એમ રહ્યા કરે કે જલ્દી જાઓ, કોઈ લઈ જાય નહીં તો સારું. તો દરેક વસ્તુમાં આવી પરિસ્થિતિ આપણી થતી હોય છે. કોઈ એવી જાણીતી વ્યક્તિ દેખાઈ જાય તો માળા કરતાં કરતાં એ મંદિરમાં દર્શન કરતી હોય ને આપણી નજર જાય તો આખું બધું દ્રશ્ય એની સાથેના આપણા જે સંબંધો એ બધું નજર સામે માંડે દેખાવા. તો ભગવાન ત્યાં સામે ઊભા હોવા છતાંય આપણે વિસરી જઈએ છીએ અને મન બીજે બીજે ફરવા માંડે છે. કોઈ ધર્મસભા ભરાઈને બેઠી છે અને એમાં ગુરુએ પ્રશ્ન પૂછ્યો કે નદીમાં સ્નાન કરતી વખતે આપણે કઈ દિશા તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે એમાં અમુક અમુક સૂર્યનારાયણ ઉગેલા હોય તો એને અર્ઘ્ય અપાતો હોય તો ઉગમણી બાજુ, ચંદ્ર ઉદય થયા હોય તો એ બાજુ સ્નાન કરવું, આવો બધો વિધિ હોય. તો ચર્ચા થતી હશે એટલે કહ્યું કે સ્નાન કરતી વખતે કઈ બાજુ મુખ રાખવું જોઈએ. ત્યારે કોક વ્યક્તિએ કીધું જે બાજુ કપડાં ઉતાર્યા હોય ને એ બાજુ મોઢું રખાય, એ સૂર્ય ને ચંદ્ર બાજુ રાખવા ગયા ને ઓલો પોટલું લઈને વહેતો થાય પોતળી ભેર થઈ જાય, એટલે સૂર્ય ને ચંદ્ર ને બધું પડ્યું મૂકો. એટલે આ વાત સાચી જ પાછી
જો કોઈક પોટલું લઈને ગયું તો એક જોડી લઈ ગયા હોઈએ એ જાય. હવે તમે વિચાર કરો કે આપણી સ્થિતિ પણ આવી જ છે, જે નથી રાખવાની તે વૃત્તિ આપણી સહેજે સહેજે વહી જાય છે. સુરતા બીજે લાગી છે, દેહે કરીને ઇન્દ્રિયોએ કરીને ભગવાનનું ભજન થતું દેખાય, પૂજન થતું દેખાય, સેવા થતી દેખાય, પણ હકીકતમાં એ થતી નથી. જો વાત કેટલી ઝીણી થતી જાય છે. ભગવાનમાં મન રાખવાથી શાંતિ મળે, કપડાં પગરખાં ત્યાં જ્યાં જ્યાં મન જાય તો શાંતિ ન આવે, આ રોકડો જ હિસાબ છે. અને આખી દુનિયામાં પ્રસિદ્ધ એવો દ્રષ્ટાંત, પટેલ પૂજા કરે છે સામે ખીલી ઉપર તૂટેલો કોષ, કંઈક કાણા પડી ગયા હશે એને લગાડ્યો છે, હવે બરાબર સામો છે. અને ઠાકોરજી પણ સામે જ પધરાવ્યા છે, હોંશરીમાં પૂજા કરે છે, હાથમાં માળા છે, ઠાકોરજી સામે નજર જાય, વળી પાછી લટકાડેલા કોષની સામે નજર જાય, એની પુત્રવધુ એ ફળિયું વાળે છે, હાથમાં સાવરણો છે, વારંવાર દાદાની સામે જુએ છે કે દાદા ભગવાનને મૂકીને આ કોષ સામે કેમ જોતા હશે. પહેલી એ સાવરણો હાથમાં લઈને આમ નજર કરી તો કોષને તૂટેલો જોયો, ખ્યાલ આવી ગયો ઠીક બેઠા છે પરમેશ્વરને સામે પધરાવીને, પણ મન તો એનું ચમારવાડે જઈને બેઠું છે. એને કોષ જોડવો છે એટલે વિચારતા હશે કે આ કોષને સંધાવવો છે બીજું ત્રીજું. એટલે અને વાત જરાય ખોટી નહોતી, એમાં કોઈ વ્યક્તિ આવી અને પૂછ્યું કે દાદા છે ઘેર, ત્યારે પહેલી એ કહી દીધું ચમારવાડે ગયા છે. દાદા સાંભળી ગયા કે હું અહીંયા પૂજા કરું છું આટલો મોટો અને આવું શેની બોલે. પછી તો જેમ તેમ પૂજા પૂરી કરી અને પુત્રવધુને કહ્યું કે હું અહીંયા બેઠો છું એ નથી દેખાતું, એવું કેમ બોલાય કે ચમારવાડે ગયા છે. ત્યારે પેલી કહે છે કે હું તમારી દીકરી કહેવાઉં, વાળતા વાળતા મેં બે ત્રણ વખત તમારી સામે નજર નાખી, તો દાદા તમે સાચું હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે તમે પૂજા પાથરીને બેઠા હતા પણ તમને વિચાર શું થતા હતા. દાદા થોડા ગુણિયા લેશે એટલે મનાણો, નહીતર પોતાનો દોષ સ્વીકારવા આજ કોઈ તૈયાર જ નથી. દાદાએ કીધું કે નહીં, તારી વાત બરાબર છે, તમે શું વિચાર કરતા હતા? તો કે હું વિચાર એવો કરતો હતો કે કાલ મારે સાંજે મોડું થઈ ગયું અને કોઈ સંધાવા માટે મારે જવાયું નહીં અને આજ મારે કોષ જોડવાનો છે, અને જો થોડુંક મોડું થઈ જશે તો આપણો જે પેલો ચમારવાડે રાજો છે કોઈ સાંધવા વાળો, એ જો ક્યાંય કાઢો વાળો બારગામ બીજે ત્રીજે જતો રહેશે તો મારે આજ આખો દિવસ બગડશે. એટલે મને એમ થયું કે ઝટપટ પાંચ માળા નિયમની છે ને એ કરી અને પહેલાં હું કોષ સંધાઈ આવું તો મારો દિવસ ન બગડે. તો પેલી સ્ત્રી કહે છે કે દાદા તો મેં આમાં કંઈક ખોટું કીધું. ત્યારે આ કહે છે કે તારી વાત ખોટી નથી. તમે જો તમારે કંઈક એવું અગત્યનું કામ હોય ને માળા ફેરવતો ને ત્યારે માળા એટલી બધી સ્પીડમાં ચાલે કે આપણને પારા ગરમ લાગવા માંડે. કેમ? તો કે આપણે જાવાય નહીં, ઉતાવળ છે. ને કોઈ પણ વસ્તુ છે ઘસાય એટલે ગરમ થાય, ઘર્ષણ થાય. પહેલાં તો ધીમી ધીમી ફરતી હોય, એક પારો ઓણ ને એક પારો પર, પણ ઉતાવળ થાય અને જવાનું થાય, કોઈ બોલાવે ને આપણે રસપ્રદ જગ્યાએ જો જવાનું હોય તો માળાનું આવી જ બને. માળા એમ કે ઓછી રહે તો વાંધો નહીં પણ મારો કેળો મૂક હવે, એવી ચક્કર ચક્કર ઘૂમવા માંડે. તો આ રીતે આપણું જે મન છે એ ચારેય બાજુ ચાળા ચૂતતું ફરે છે. ઘણી વખત તમે મંદિરમાં બેઠા છો, હાથમાં માળા છે અને કોઈ વ્યક્તિ આવી એની સામે તમારી નજર ગઈ તો તમે ચમારવાડે નથી. માણસનું જે ચામડું જ છે ને, કોઈની સામે ક્યાંય પણ નજર જાય અને પછી એના વિચાર આવવા માંડે એટલે આંખો મીચીને ચાલવું ને બધા અરે ભટકાવવું એમ નહીં, એમાં પાછો વિવેક હોય. હા, તમારી નજર ગઈ કે ફલાણા આવ્યા, ભલે આવ્યા દર્શન કરવા આવ્યા છે, વળી પાછા આપણે મનનો સ્વભાવ છે એટલી જાય જ. ઓળખીતી વ્યક્તિ આવે, અજાણી આવે તો મન ભાગે જ, પણ એને પાછું વાળી અને વળી મહારાજની મૂર્તિમાં જોડી દેવું. પણ આ તો એ આવે ત્યારથી એની સામે જોવે, પછી એ આવે થેલી નીચે મૂકે, મુઠ્ઠી નાખે દાણાની, પર્સ કાઢે એમાંથી વળી પાંચની નોટ આવી જાય તો સિક્કો ગોતે અને પાછી મૂકીને
પછી એ બેનો આવી જાય તો વળી ખખડાવીને પાછો નાખીને એકનો ગોતે, ગલ્લામાં નાખે, બધા એને પગે લાગે અને નજર એની સામે ખીતો જ હોય. પછી એને પાછા ઠેઠ જઈને એને ઠેકાણે બહેરી આવે. પછી આની વૃત્તિ કથામાં આવે ત્યાં સુધી જે થયું તે નથી આપણી વૃત્તિ આવી. નહીતર કોકને હમણાં કહું, ફોન કરીને અજાણાને બોલાવે ને પછી પ્રેક્ટિકલ કરી લઈએ. અહીંયા આવે એટલે બધાની વૃત્તિ દાદરો ચડે એટલે એની સામે તરત જ જાય. અને તમને બોલાવવા આવ્યો હોય તો શું તમને સમાચાર નહીં મળે કે ફલાણા બેનને બોલાવે છે? પણ છતાંય આપણે જરાક નજર નાખી જ લઈએ, કારણ કે આનો આળવિતરો સ્વભાવ છે. ચોમાસામાં માંડવી વાવેલી હોય, એમાં કંઈ બળદને ચલાવવાના હોય તો એને મોઢે છીકલા બાંધ્યા હોય. હવે ખેડૂત છીકલું છોડે, આ તો બાંધ્યા હોય ત્યાં સુધી વાંધો નહીં, કદાચ ન બાંધ્યા હોય તો તમને લાગે છે ચાલે? બે બાજુ બે ખેડૂત લાકડી લઈને જો કદાચ ચાલે ને તોય આની નજર ચૂકવીને મોઢું નાખે જ. પેલો ખેડૂત ફેરવીને મોઢા ઉપર લાકડી મૂકે, એ લાકડી ખાઈ લે, પણ બે ત્રણ છોડવા તો ખેંચી જ લે, કારણ કે એને ખેંચણ જ એ તરફ છે. એમ કોઈ પણ આવે એટલે વૃત્તિ આપણી વિચલિત થયા વિના રહેતી જ નથી. તો આપણને પટેલની વાત સાંભળીને બહુ હસવું આવે, કરે રે પૂજા કરતાં કરતાં કોષ યાદ કરતા હશે તો એ ખાલી કોષને જ યાદ કરતા હતા. આપણે કેટલી વસ્તુ પૂજામાં યાદ આવે છે એનો હિસાબ પણ નથી રાખી શકતા. માટે દેહે કરી અને ભગવત સંબંધી કાર્ય કરતો હોય અને મન જ્યાં ત્યાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ચામડામાં લાગેલું હોય તો એ હકીકતમાં પૂજા નથી. મહારાજ કે કર્યું એ ન કર્યા જેવું છે. હવે એ પાસાને ફેરવી નાખો કે કામ કરે છે ચમરનું, ચામડાની સાથે જ આખો દિવસ એને માથાકૂટ કરવાની છે, પણ એનું મન જો મહારાજમાં છે તો હકીકતમાં એની વૃત્તિ અતિશય શુદ્ધ છે. તો કોઈ એને નહીં કહી શકે કે આ ચામડા ચૂથી રહ્યો છે. અને દાખલા ક્યાં નથી? રોહિદાસ ચમર આખો દિવસ કામ એક જ કરવાનું, ચામડાઓને બધાને જુદા પાડે, ઉપરથી ગંદકી હોય એને સાફ કરે, પછી એ ચામડાને પાણીમાં પલાળી રાખે, પલ્યા પછી વળી પાછા એને કેળવવામાં આવે. તો કાંઈ અમને માટે આ જ એનો ધંધો. પણ છતાંય રોહિદાસ ચમરનું તમે મન જો કેવા દિવ્ય અને ભવ્ય એના મનની ગતિ છે. એ ચામડાનું કામ કરતા કરતા પણ એમ કે છે કે જો તું મતોડો પિયા મેં નહીં તોડું, થોડી પ્રીત તો સુમનવા કોણ સંગ જોડું. તો શું
પ્રીત તો સુમનવા કોણ સંગ જોડો જો તુમ થોડો પિયા કામ કરે છે ચમરનો પણ વૃત્તિ જેમ ચકોરને ચંદ્રમાં લાગી છે એ જ રીતે વૃત્તિ જેની સતત ભગવાનમાં લાગી છે અને અખંડ ભગવાનનું નામ સ્મરણ થાય, મૂર્તિ નજર સમક્ષ દેખાય અને એને એવું જ લાગે છે કે હું અને ભગવાન જરાય જુદા નથી, મારા આત્માની અંદર 24 કલાકે પરમાત્મા બેઠો છે, આ શરીર ભલે ગમે તે કરે, શરીરની સાથે કોઈ મતલબ નથી, આ તો મારું આજીવિકાનું સાધન છે, બાકી 24 કલાક હું પરમેશ્વરની સાથે રસ તરબોળ થયેલો છું, ચંદ્રને ચકોરને કોઈ બિલગ્ન પાડી શકાય એમ મારા આત્માને પરમાત્માને કોઈ જુદા પાડી શકાય એમ નથી. હવે એ વ્યક્તિ ગમે તે ધંધો કરે, ગમે તે ઉપાધિમાં રહે, પણ એ ઉપાધિ એને ક્યાંય બાધારૂપ થાય ખરી? તો આને ખરા અર્થમાં ભક્ત કહેવાય. જુઓ, કામ કરે છે જુદું અને વૃત્તિ રહે છે બીજે, એવી જ દશા આપણી છે. કરીએ છીએ ભજન સંકીર્તન ધૂન વગેરે અને વૃત્તિ રહે છે માયામાં. પોઝિશન બંનેની એક સરખી છે પણ પ્રાપ્તિમાં ઘણો બધો ફેર છે. માટે સાચો ભક્ત એ જ કહેવાય કે સાધના કરતાં કરતાં પણ મન જેનું મહારાજમાં લાગે ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. તમે જુઓ, જેમ શરીર માંદું હોય તો હોસ્પિટલમાં જવું પડે, રિપોર્ટ કરી રોગને ઓળખી અને ઔષધ લેવું પડે તો જ બીમારી મટે. તો મનની બીમારી માટેની હોસ્પિટલ છે સત્સંગ. તો એ બીમારી મટાડવા માટે સત્સંગમાં જવું પડે, ધૂન કીર્તન કથા આરતી આ બધું કરીએ, પણ ભગવત સ્વરૂપ રૂપી જે દવા કહેતા ગોળી જો અંદર ન જાય તો રોગ મટે કેવી રીતે? મન સાજું માંદું રહ્યા જ કરે, પણ જો અંતરની અંદર એ મૂર્તિ ઉતરી જાય તો બધી જ ઉપાધિઓથી વિરક્ત થઈ જઈએ. શરીરથી જે જે ક્રિયા થાય છે બધાને સાધન કહેવામાં આવે છે. તમે ગમે તે ધૂન ભજન કીર્તન કરતા હો અને ભગવત સ્વરૂપ છે એ સાધ્ય છે, તો સાધન દ્વારા કોને પ્રાપ્ત કરવાના છે? સાધ્યને. તો આપણે સાધનની અંદર જ વિશ્રામ માની લઈએ છીએ. 5 કીર્તન ગાયા, 1.5 કલાક બેસીને ધૂન કરી, 1 કલાક બેસીને વચનામૃત વાંચ્યું, આ ગણતરી આપણે કરી, આ શું કર્યું? તો કે સાધન કર્યું. તો વિરામ હંમેશા સાધનમાં નહીં, પણ વિરામ સાધ્યની અંદર રજ થવો જોઈએ. દાખલા તરીકે માણસ ગમે તે ધંધો કરે, કોલસાનો કરે, રેતીનો કરે, કપચીનો કરે, પથ્થરનો કરે કે લાકડા કે લોઢાનો પણ ધંધો તો થઈ શકે, તો આ બધા સાધન છે. તો સાધ્ય શું છે? રૂપિયા. ગમે તે ધંધો કરે પણ એને મેળવવાનું શું છે? રૂપિયા. તો એનું લક્ષ્ય હંમેશા રૂપિયાની સામે હોય. એમ આપણે જે કાંઈ આ માળા પ્રદક્ષિણા આદિ જે સાધના કરી રહ્યા છીએ એ બધાય સાધન એ ધંધાને ઠેકાણે છે, પરંતુ જે મૂર્તિ છે એ જ એની પ્રાપ્તિ કહેતા રૂપિયાને ઠેકાણે છે. કોઈ પણ ક્રિયા કરે અને મૂર્તિનું અનુસંધાન રહે તો એ સાધ્ય છે. ઘણા મંદિરે ન ગયા હોય, માળાએ ન કરતા હોય, આંખો વેચીને બેઠા બેઠા અખંડ ભગવત સ્વરૂપને સંભાળતા હોય તો સમજી લેવું કે માલામાલ થઈ ગયા. આંખો વેચીને બેસવું જ નથી ગમતું, સંભાળવાની તો વાત જ ક્યાં રહી. એટલે આ વાતથી ભજન કીર્તન સાધન વગેરેને મહારાજે કાંઈ ગૌણતા નથી બતાવી, એ બધું કાંઈ છોડી નથી દેવાનું, પણ એમાં ભાવના ભેળવવાની છે. મૂર્તિનું અનુસંધાન છે એ એની અંદર ભેળવવાનું છે. એક ભગત ભગવાનના મંદિરે જઈ ઘનશ્યામ મહારાજની સરસ મૂર્તિ બે હાથ જોડી અને મનથી કંઈક સ્તુતિ પ્રાર્થના ચિંતવન કે કંઈક કરતા હશે,
સંતો પણ ત્યાં હશે, એ પણ ધ્યાન ભજન કરતા હોય તો આ ભગત ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા છે, એકદમ ગદગદ થઈ ગયા છે, આંખમાંથી આંસુડાની ધાર થાય છે. કોઈ મોટા સંતે આ દ્રશ્ય જોયું એટલે એમને તો બહુ ગમ્યું. ભગત દર્શન કરી રહ્યા એટલે એક બાજુ લઈ જઈ અને કહે છે, ભગત ખરેખર આને જ ભક્તિ કહેવાય અને ભગવાન આ જ વસ્તુ કરાવવા માંગે છે. ભગત કહે છે કે કેમ? તો કે તમે મહારાજની સામે જોયા કરો ને, આંખમાંથી દડ દડ આંસુડા ચાલ્યા જાય. ઓલા ભગત તો વધારે રડવા માંડે. ત્યારે સાધુ કહે છે, કેમ ભાઈ આટલું બધું રડવાનું કારણ? તો કે કારણ છે સ્વામી, આજથી 2 વર્ષ પહેલાં મારો 5 વર્ષનો જે બાબો ગુજરી ગયો ને, એનું મોઢું સેમ આ ઘનશ્યામ મહારાજને મળતું આવે, તો ઘનશ્યામ મહારાજ સામે જો અને મને મારો દીકરો બહુ સાંભળે છે. જોયું તમે? જોનારાને શું લાગ્યું? કે ભગવાનની સામે જોઈને રડે છે, આ હરિનું દર્શન કહેવાય? ગમે એટલું દર્શન કરે પણ અંદરથી તો એને દીકરાની જ ઝંખના છે. આ જગ્યાએ તમે વાતને પલટાવી નાખો. લાહોરની બજારમાં સ્વામી રામતીર્થ ચાલ્યા જાય છે અને શહેરનો જે વિલાસી માણસોનો એરિયા કહેવાય એવી લાહોર શહેરની અતિ પ્રસિદ્ધ ગુનિકા બજાર, કે જે બજારની અંદર સારા માણસો ક્યારેય પણ જતા નથી, તો એ ગુનિકા બજારમાં લાહોરની એક પ્રસિદ્ધ ગુનિકા એનો નિવાસ છે અને આજ એ તરફ સ્વામી રામતીર્થ ચાલ્યા જાય છે. એટલે નગરના માણસોએ કહ્યું, અને આ તો કેવા મોટા અદ્વૈતના આચાર્ય હતા, કોઈકે કહ્યું કે મહારાજ આ ભગવી કંથાલા જે છે કેમ? તો કે એ બાજુ કેમ જાઓ છો? તો અમને તો કંઈ સાંભળ્યું જ નહીં અને એ તરફ ચાલતા જ રહ્યા. ત્યારે પહેલાં કહે છે, અરે સાધુરામ, કોક ડાયો ને સજ્જન માણસ હોય ને તો એ રસ્તે નથી જતો, એ હલકા માણસનો રસ્તો છે અને તમે સાધુ થઈને ત્યાં? પણ છતાંય પાછા વળે બીજા તો જોગી અઠ હતી, એમ ને એમ બજારમાં આગળ ગયા, ત્યાં તો એ જ પ્રસિદ્ધ ગુનિકા એ પોતાની અટારી ઉપર બેઠેલી રસ્તામાં ચારેય બાજુ નજર નાખે કે કોણ કોણ આવી રહ્યું છે. એમાં એણે દૂરથી સ્વામી રામતીર્થને જોયા અને પેલી ગુનિકાને શરમ લાગી અને રામતીર્થ તો ગુનિકાને જોઈ ત્યાં ને ત્યાં જ રસ્તા ઉપર ઊભા રહીને મટકું મારાવીને એની સામેની સામે જોઈ રહ્યા. ગુનિકાને અતિશય શરમ લાગી કે કોઈ દિવસ નહીં અને આજ આ જોગી અહીંયા ક્યાં ભૂલો પડ્યો. એટલે એનાથી ન રહેવાયું એટલે ગુનિકા એવું બોલી કે જોગી મહારાજ, તમે કેમ આ જગ્યાએ ભૂલા પડ્યા? આજ તમારું માથું ફર્યું લાગે છે. ગુનિકા કહે છે કે મારા રૂપની અંદર આખી દુનિયા રસ તરબોળ થઈ જાય, આજ તમારી જેવો ભગવી કંથા પહેરેલો સાધુ એ પણ એકી ટશે મારા મોઢાની સામે જોઈ રહ્યો છે. અને આવું જ્યારે કહ્યું તો સ્વામી રામતીર્થ તો બહુ મોટા મર્મી સંત હતા અને વળી કવિ હૃદય, એટલે એણે તરત જ એમ કહ્યું કે સુનલે મૈયા, હું તારા મોઢાની સામે નથી જોતો, ન તુજસે ગરજ, ન તેરે રૂપસે ગરજ, મેં તો મેરે મુસવ્વર કી કલમા દેખતા હું. તારું મોઢું જોયા પછી મને એમ થાય છે કે સામાન્યમાં સામાન્ય ગુનિકા જેની ઉપર આખી દુનિયા થૂકે, અને તને જો મારા માલિક ભગવાન શ્રી કૃષ્ણએ આવું રૂપ આપ્યું હોય તો હું એ વિચારું છું. ખાલી મારી નજર જ તારા મોઢા સામે છે પણ હું એ મારા ઠાકોરજીની હથોડીની ટાંકણું જોઈ રહ્યો છું, કે એણે તને આવું જો રૂપ આપ્યું હોય તો એ મારો ઈષ્ટદેવ કેવો રૂડો હશે. આખી દુનિયા, આખું લાહોર શહેર તારી પાછળ પાગલ છે, તો મને એમ થયું કે લે જોઉં તો ખરો કે આ વળી છે કોણ, તો તને બનાવનારો મારો પરમેશ્વર કેવો હશે. બાકી મારે તારી સાથે લેવા દેવા નથી, તારા રૂપ સાથે, તારા શરીર સાથે કોઈ લેવા દેવા નથી, મેં તો સિર્ફ મેરે મુસવ્વર કી સર કલમા દેખતા હું. મને તારામાં મારા ઈષ્ટદેવ ભગવાન નંદનંદનના દર્શન થાય છે, કહો એનું રૂપ કેવું હશે, દ્રષ્ટિને કેવી કેળવી હશે. જો જોનારાને એવું લાગે કે સ્વામી રામતીર્થ ગુનિકાની સામે જોઈ રહ્યા છે તો એ કોની સામે જોતા હતા?
ભગવાનની સામે, અને જોનારાને એવું લાગે કે પેલો ભગત ઘનશ્યામ મહારાજની સામે જોઈ રહ્યો છે, તો એ કોને જુએ છે? પોતાના પુત્રને જુએ છે. એટલે જોવા જોવામાં આટલી સ્થિતિમાં ભેદ છે. એટલે આપણી નજર અંદાજ માંડી શકતી નથી. આપણે એ સમજવાનું છે કે દેહ કરીને ગમે તેટલા સત્સંગમાં ઠાકોરજીની મૂર્તિ સામે બેઠા રહીએ, પણ ભગવાન સાંભળે તો જ દવા અંદર ગઈ એમ સમજવું, અને તો જ રોગ દૂર થાય. તરત જ મહારાજે શબ્દ મૂક્યો કે ગાયું તે ન ગાયા જેવું, એટલે કે ગાવતોય ભલે અને ન ગાવતો પણ ભલે, અમે એને કંઈ મગજમાં લેતા જ નથી. તો ખરેખર શું આવું જ હશે આપણે વિચારવા જેવું? તો પછી આ બધું કરવાની જરૂર શું? ઘણી વખત સાધુ સંતો બાળકો આવતા હોય, બીજા ત્રીજા આવતા હોય તો પૂછતા હોય કે તમે માળા પૂજા વગેરે કરો છો? તો કે પહેલાં કરતા, પણ એમાં કાંઈ મન રહે નહીં, માળા ફેરવીએ અને બીજા વિચાર થાય, એટલે પછી હવે કંટાળીને મૂકી દીધી. અને વાતય પાછી સાચી, અમસ્તા કાંઈ ન થાય, પણ ભગવાન સંભાળવા બેસો એટલે આખા દિવસનો લિસ્ટ નજર સામે આવી અને ખડું થઈ જાય. તો આ રીતે થાય તો એ ગાયું તે ન ગાયા જેવું, ભજન કર્યું તે ન કર્યા જેવું છે. વિદ્યાર્થી ભણવા માટે સ્કૂલે ગયો, હવે દફતર લીધું હશે, નાસ્તો લીધો હશે, ચાલતા કે વાહનમાં એક ગયો, ક્લાસમાં જઈને બેઠો, શિક્ષક ભણાવવા માટે આવ્યા, કહ્યું બધાએ ટેક્સ્ટ બુક ખોલો, એટલે બધાએ ખોલી, તો આ વિદ્યાર્થીએ પણ બુક ખોલી. હવે શિક્ષકે કલાક સુધી ભણાવ્યું, બે કલાક સુધી ભણાવ્યું, પણ આને જરાય ભણવામાં ધ્યાન નથી. શિક્ષક શું બોલે છે એની સામે આને જરાય વૃત્તિ નથી. અને આ જ પોઝિશનમાં એ છોકરો આખું વર્ષ સ્કૂલે ગયો છે, તો હવે આ ગયો કહેવાય કે ન ગયો કહેવાય? તો ગયો તોય ન ગયા જેવું, કારણ કે જ્યારે પરીક્ષા આવી ત્યારે એને એકેય પ્રશ્નનો જવાબ આવડ્યો નથી. તો રિક્ષાવાળાને પૈસા આપ્યા અને આખા વર્ષ સુધી એણે સ્કૂલમાં ધક્કા ખાધા, પણ એનું ફળ શું મળ્યું? હાજરી પુરાવેલી બોલે છે, હાજરી પત્રકમાં ક્યાંય ગેરહાજરી નથી બોલતા. તમારી કાયમ હરિકૃષ્ણ મંદિર મહારાજના મંદિરમાં હાજરી પુરાય છે, તો હાજરી છે. તમે રોજે જાઓ છો તો માર્ક્સ કેમ ઝીરો આવ્યા? તો કે આ છોકરાની જેમ ગયા, માળા કરી, પ્રદક્ષિણા કરી, કથા સાંભળાઈ, પણ ધ્યાન રાખ્યું નહીં, પોતાનું નહીં રાખતા બીજાનો રાખ્યું, અને એટલે પરીક્ષામાં પાસ થયા નહીં. તો આને શું કહેવાય? ધક્કો ખાધો. તમે કોઈ પણ કામ પ્રસંગે અહીંયાથી ભાવનગર ગયા હો અને પછી ઘેર આવો, એટલે કોઈ પૂછે કે તમે કામે ગયા હતા તો કેમ થયું? તો તમે મોટો નિસાસો નાખીને એમ કહો, ધક્કો થયો. કેમ? તો કે કામ પત્યું નહીં. મંદિરે શા માટે જઈએ છીએ? મૂર્તિને ઈદમ કરવા માટે. મંદિરેથી આવીએ એટલે શું થાય? ધક્કો થયો, કાંઈ કામ પત્યું નહીં. આ કામ એક સાથે પતે એવું નથી, પણ થોડું થોડું તો એમાં સુધારો થવો જ જોઈએ. માટે જે હેતુ માટે જે સાધના કરી એ હેતુ સિદ્ધ થયો નહીં. મંદિરમાં આવીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ, પણ હેતુ સિદ્ધ નથી થતો, ખાલી ક્રિયાકલાપ થાય છે. કોક તાળી પાડવાનું કહે તો જોર જોરથી તાળીઓ પણ પાડીએ છીએ, જોર જોરથી કાનના પડદા ફાટી જાય એટલે જોરથી બોલીએ પણ છીએ, નામ સ્મરણ પણ કરીએ છીએ, અને આટલું ગળું ખેંચી નાખ્યું. મહારાજ કહે ગાયું તે ન ગાયા જેવું છે. તો હવે બીજી બાબત કે આવું તો રોજ દિવસ ઉગેન થાય છે, તો પછી આ કરવું કે ન કરવું? કારણ કે કાંઈ ફાયદો જ ન થતો હોય, સુધારો જ ન થતો હોય, તો મહારાજ કે તમને એવું લાગે કે તમે કરો છો, પણ અમારી દ્રષ્ટિએ અમારે ચોપડે કાંઈ લખાતું નથી, તો શું કરવું? તો એને આપણે સમજવા માટે દાખલો લઈએ કે મોટી પેઢી હોય અને એ પેઢીની અંદર જબરજસ્ત માલની આવન જાવન ટર્ન ઓવર થતું હોય, આખો દિવસમાં હજારો મણ માલ આવતો હોય અને સામે માલ બધો
વેચાઈ પણ જતો હોય, કેટલા બધા ગુમાસ્તાઓ વગેરે હોય, આખો દિવસ હિસાબ કિતાબ થાય, સાંજે જુએ તો પેલો બિલની જે બુક હોય એના અડધા પાના ફાટી ગયા હોય, તો એમને એમ તો ન જ થતું હોય. બહુ ધીકતો ધંધો હોય એટલે જોનારાને શું લાગે કે આ શેઠની પેઢી આ ગામની અંદર સારામાં સારી ચાલે છે, સતત ધમધમતી હોય, એક સેકન્ડની પણ એને નવરાશ નથી, આના જેવો કોઈનો વેપાર નહીં, આના જેવો કોઈનો ઉદ્યોગ નહીં. આપણે ઘણાની પેઢીઓ જોઈ પણ તોય આના જેવી નહીં, આટલો બધો માલની આવન જાવન કોઈની પેઢીમાં નહીં થતી હોય, પણ આટલો બધો વેપાર થતો હોવા છતાંય પેઢી દિવસે દિવસે ખાડામાં ઉતરતી જાય તો સમજાય છે તમને? ટૂંકમાં જો સમજી લઈએ તો એક પેઢી એવી છે કે આટલો બધો માલ સામાન આવે જાય છે પણ ફાયદો જરાય થતો નથી. અરે ફાયદો ન થાય તો કશોય વાંધો નહીં, પણ નુકસાની જાય છે. મોંઘી વસ્તુ લાવી અને સસ્તીમાં વેચી દે છે એટલે જોનારાને શું લાગે? બહુ જબરી ધમધમતી પેઢી ચાલે. સમજાય છે તમને? તમે મંદિરે જઈને આસન નાખીને એવા બેઠા હો આમ માળા લઈને તો કોકને એમ થાય પેઢી બાકી ધમધમે છે, કેવી અખંડ વૃત્તિ રાખી અને ભગવાનનું ભજન થાય છે, પણ ફાયદો નથી નુકસાની છે. બે કલાક બગાડી એ નુકસાની, ઘરના કામે પડ્યા રહે, અહીંયા ભગવાનમાં વૃત્તિ જરાય રાખી જ નથી. બધા આવતા જતાને જોયા, કોઈના દોષ વગેરેને જોયા, તો આ પેઢી છે એ શેમાં જઈ રહી છે? નુકસાનમાં જઈ રહી છે. બીજી પેઢી છે તો માલની આવન જાવન પણ થાય છે, એ પણ ધમધમતી જ પેઢી છે પણ કાયમ ફલો ફલે જ હોય, કોઈ આવક નહીં કે બિલકુલ ખોટ પણ નહીં, એનું ને એનું ચાલે, આવી રીતની પેઢી ચાલી રહી છે. અને ત્રીજી પેઢી એવી છે કે એટલી બધી ધમધોકાર ચાલે પણ સાંજે લાખો રૂપિયાની આવક થાય છે અને ચોખ્ખો નફો એ તિજોરીઓની અંદર ભરાય છે. આ ત્રણ પ્રકારે પેઢી ચાલી રહી છે. તો હવે આપણે શું વિચારવાનું છે કે આપણે આમાંથી કઈ પેઢીના શાહુકાર છીએ? જો પેઢી તો બધાને છે, ત્રણે ત્રણને, જેટલા મંદિરના પગથિયા ચડે, સત્સંગમાં જંપલાવે, કંઠી પહેરીને, એટલે પેઢી તો નખાઈ જ ગઈ છે, પણ આવક જાવક કઈ રીતની છે એ જોવું ખૂબ જરૂરી છે. તો એક વ્યક્તિ ઘણો બધો ટાઈમ કાઢે છે દેવ દર્શન મંદિર કથા વાર્તાની પાછળ, જોનારાને એમ થાય ધમધોકાર ચાલે છે પણ એ ભગવાનમાં વૃત્તિ નથી રાખતો એટલે જબરી ખોટ જાય છે. તો એક વ્યક્તિ એવી છે કે એ પણ સમય કાઢીને ધ્યાન ભજન કીર્તન આ બધું કરે છે પણ ભગવાનમાં વૃત્તિ જેટલી રાખવી જોઈએ એટલી નથી રહેતી, પણ એ બીજો બધો સામાન પાછો ત્યાં બેઠો બેઠો ખરીદતો નથી. શૂન્ય મનસ્ક ભગવાનની સામે એમને એમ જોયા કરે, કંઈક જોવા જેવું લાગે તો વળી આડું અવળું જોવે, પણ જોયા પછી પાછો કાંઈ ખાસ હૃદયમાં ડંસ બેસતો નથી, એટલે સાંજે ઘેર જાય તો કોઈ પ્રકારની એને આવક નથી. પેઢી ખાદમાં નથી જતી એટલે કે કાંઈ પાપ પણ કરતો નથી અને પુણ્ય પણ કાંઈ કમાતો નથી, જેવો છે એવો ને એવો વર્ષોથી પેઢી ચાલે છે. અને એક પેઢી છે એ જેટલો સમય જાય અખંડ ભગવાનમાં વૃત્તિ રાખી અને અનેક પ્રકારનો સાંજે નફો કરીને આવે છે. તો આપણે નફો કરીને તો એટલો નથી આવતા એટલે ત્રીજા નંબરની પેઢીમાં તો નંબર ન લાગે. તો પહેલા નંબરની પેઢીવાળાની જેમ ધમધોકાર વેપાર કરી અને ખોટમાંય નથી નાખતા. આપણે ત્યાં જઈને બધાના દુર્ગુણ જોઈએ કે આ તે એવો ખોટો પણ ટાઈમ આપણે નથી કાઢતા. તો આપણે વચ્ચેવાળામાં આવ્યા, નહીં આવક નહીં જાવક વર્ષોથી પેઢીઓ હાલે છે, જ્યારથી વર્તમાન ધરાવે ને ત્યારથી મંદિરે જઈએ છીએ, ધંધો વગેરે કરીએ છીએ. ધંધો એટલે આધ્યાત્મિક માર્ગનો ધંધો, એમાં અલગ અલગ પ્રકાર, માળા, પૂજા, પ્રદક્ષિણા, ધ્યાન, માનસી જે થતું હોય તે, તો આ બધા જ સાધન કરીએ છીએ અને સાંજે જઈને જ્યારે જોઈએ તો તિજોરી મૂકવા જેવો રૂપિયો ન હોય. કેમ? તો કે જેટલું આવ્યું એટલું જતું રહ્યું. હવે બીજી વસ્તુ કે ધમધોકાર આવક છે એને તો પેઢી બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી,
પણ જેને ખોટમાં જાય છે, લાખો રૂપિયાની નુકસાની જાય છે, તો એણે સમજી અને પેઢી બંધ કરી દેવી જોઈએ. હવે વૈદા આપણે વચલાવાળા, નહીં નફો નહીં નુકસાન. હવે વર્ષોથી જામેલી પેઢી છે, પાછી કંઈ આજકાલની માળા નથી લીધી, જોવો તો કલર ન દેખાય એવી લીસીને ચમકતી થઈ ગઈ છે. પેઢી બહુ જૂની છે, તો આ જૂની પેઢીમાં આવક બિલકુલ નથી અને જાવક પણ બિલકુલ નથી. તો ડાયો માણસ એને કહેવાય કે પેઢી બંધ ન કરી દેવાય. ખ્યાલ આવ્યો તમને? એનો એવો વિચાર કરવો પડે કે બની શકે કે મારા માલમાં કંઈક ફેરફાર રહી જતો હોય. ખોટમાં તો જતું નથી, રોજ લોકો લઈ જાય, આવ્યા ભાવે મારે બધું જતું રહે છે, અને ક્યારેક ક્યારેક માલનો નિકાલ કરવા માટે મારે થોડી ખોટ ખાઈને આપવું પડે, પણ નવો માલ આવે તો એમાંથી પાછો એટલો નફો મને મળી રહે છે. એટલે કાંઈ વધતું નથી, કાંઈ ઘટતું નથી. માટે આ સહજાનંદી સંકીર્તનની પેઢી છે એને બંધ તો ન જ કરાય, પણ એની અંદર થોડો ભાવ તાલમાં ફેરફાર થઈ ગયો છે એણે કરીને મૂંઝાવાય નહીં. થોડોક મૂર્તિમાં ભાવ માંડે ધીમે ધીમે, અને કાયમ કાંઈ બજાર બેઠેલું ને બેઠેલું થોડું રહે. સમય આવે એટલે તરત બજારની અંદર તેજી આવે, અને તેજી આવતાની સાથે આપણો માલ ફટાફટ માંડે જવા, અને માલ વેચાય એટલે આવક માંડે થવા. પણ તમે હિંમત હારી અને મંદી ચાલે છે એમ કરીને પેઢી બંધ કરી દો. જો નુકસાની જતી હોય તો બંધ જ કરી દેવાય, પણ નુકસાની નથી જતી તો તેજીની રાહ જોવાય. સમજાય છે તમને? આપણે બધું ધ્યાન ભજન સંકીર્તન બધું કરીએ છીએ, પણ બધું એમ ને એમ જ ફલો ફલ ચાલે છે, નથી નફો નથી નુકસાન. તો આ ધૂન ભજન કીર્તન કાંઈ બંધ કરવાની જરૂર નથી. જે દિવસે સત્સંગ હૃદયમાં ઉતરશે, તેજી આવશે, તેથી એનો એ માલ ઘણી બધી કિંમતે વેચાશે, અને જે મેળવવાનું છે આપણને મળી જશે, અને પછી આપણી પેઢી માલામાલ થઈ જશે. એટલે પેઢી બંધ કરવાની નથી. જે સાધના કરીએ છીએ સાધના બરાબર સારી ને સારી જ રાખવાની છે, ને એમાં દિવસે દિવસે સુધારો કરવાનો છે. માલ ખૂબ સારો છે, પણ ખાલી ફેર ક્યાં પડ્યો છે? તો ભાવમાં ફેર પડ્યો છે, ભાવ બેસી ગયા છે. એટલે આપણે થોડા ધીરા રહેવું, ભાવ જેથી ઉપડશે તેથી કામ થઈ જશે. એટલે જે વસ્તુ થાય છે તમારી મહેનતમાં કંઈ ઓછપ નથી, પણ ઓછપ હંમેશા ભાવની અંદર, જે ભાવથી કરવાનું છે એ ભાવથી આપણે નથી કરતા. ભાવથી કરે કે કુભાવથી કરે, મહેનત તો બંનેને પડે જ છે, પણ ભાવથી કરે એને ફાયદો, અને વૃત્તિ જ્યાં ત્યાં ભટકતી હોય અને કરે તો મહારાજ કે ગાયું તે ન ગાયા જેવું છે. અકબરના દરબારનો એકદમ પ્રસિદ્ધ ગવૈયો તાનસેન, કે જેના જેવી કોઈને પણ ગાવાની કળા નહીં, અને અકબર છે એ સંગીતનો બહુ રસિયો બાદશાહ, એટલે જ્યારે હોય ત્યારે તાનસેનની પાસે એને પોતાના રાજ્યમાં રાખી અને એની પાસે સંકીર્તન કરાવે, ગાયન કરાવે, અને એટલું બધું સરસ આમ સિતાર વગેરેના સૂરને છેડે તો થોડી વાર તો આ પ્રકૃતિ ઝૂમતી હોય ને એ પણ સ્થિર થઈ જાય, નદીઓના નીર પણ થંભી જાય, એટલું બધું સરસ મજાનું ગાન કરે, રાજી થઈ અને અકબર એને શિરપાવ આપે, પોતાનાને પોતાના જ રાજ્યમાં રાખો. એક દિવસ બિરબલ આ ગાઈ રહ્યો છે તાનસેન, અને એ વખતે અકબરે એવું પૂછ્યું કે તાનસેન, મને એમ થાય છે કે આ દુનિયામાં તારી જેવો કોઈ સંગીતકાર જન્મો નહીં હોય, તારા ધ્યાનમાં એવું કોઈ ખરું કે તારા કરતાંય વધારે સારું ગાઈ શકતો હોય? ત્યારે તાનસેન કહે છે કે આ જાપના એક વ્યક્તિ છે, કોણ? તો કે મારા ગુરુ સંન્યાસી હરિદાસજી મહારાજ, કે જેની પાસે હું આ સંગીત વિદ્યાને શીખો છું. પોતાની જાત નીચોવી અને દરેક પ્રકારની સંગીત વિદ્યા એણે મને શીખવાડી દીધી છે, પણ છતાંય હું એના જેવું નથી ગાઈ શકતો. ત્યારે અકબર કહે છે, અરે તે મને અત્યાર સુધી કીધું નહીં, હું આટલો બધો ગાયનનો શોખીન છું, સારામાં સારા ગવૈયાને મારા રાજ્યમાં રાખી અને હું ગાયન સાંભળું
તો ગમે એમ કરી અને મારે તારા ગુરુનું ગાયન સાંભળવું છે, એને આ રાજની અંદર બોલાવીએ, ક્યાં રહે છે? તો કે એ તો આ નગરની બહાર ઝૂંપડીની અંદર રહે અને અલખની આરાધના કરે છે અને અતિ સંગીત પ્રિય એ સંન્યાસી છે. તો કહે છે કે હું અહીંયાથી રથ વગેરે આપું, માણસોને મોકલું અને રથમાં બેસાડીને એને અહીંયા આપણે લઈ આવીએ અને આપણે એની પાસેથી સંગીત સાંભળવું છે. ત્યારે તાનસેન કહે છે કે મહારાજ, એ તમારા બોલાવ્યા અહીંયા ન આવે, એ તો અલમસ્ત ફકીર છે, માટે દરબારમાં તો રથ મોકલો છો, તમે જઈને આમંત્રણ આપશો તોય નહીં આવે, હું એનો શિષ્ય છું અને હું એમ કહીશ કે મહારાજ અકબરને તમારું સંગીત સાંભળવું એ ઘસી ના પાડી દેશે. એમ જ કહેશે કે અકબર વળી કઈ વાડીનો મૂળો અને નહીં આવે તો પછી શું કરવું પડે? તો કે આપણે બંને એની પાસે જઈએ ને તમારે કાંઈ બોલવાનું નહીં, હું એનો શિષ્ય છું, એટલે જ્યારે જ્યારે અટવાઉં છું ત્યારે હું એની પાસે જાઉં છું અને મને એ સમાધાન આપે છે. એટલે તમે કંઈ બોલશો નહીં, તમારે રથમાંય નહીં બેસાય, આ રાજાનો સાજ પણ તમારે નહીં પહેરાય. જો તમારે ગરજ હોય તો મારી જેમ સાદા વસ્ત્રને ધારણ કરો, આપણી સાથે કોઈ ત્રીજો માણસ નહીં અને આપણે બંને જઈએ. એટલે તરત જ સાંભળવાની બહુ ઈચ્છા, એટલે પોતે તૈયાર થયા, બધાએ રસાલો સાથે લીધો અને નગર સુધી, નગરના દરવાજા સુધી બધાએ આવ્યા, ત્યાંથી પાછા વાળી દીધા. અને આ તાનસેન અને અકબર એ બંને હરિદાસજીની ઝૂંપડીમાં એ જંગલની અંદર સંકીર્તન સાંભળવા માટે જાય છે. પણ અકબરને ઉતાવળ બહુ છે, અત્યારે તાનસેન કહે છે કે મહારાજ તમે આગળ જશો તો બાજી બગડી જશે, મને આગળ જવા દો, તમે રાજા હો તો અત્યારે રાજાપણો એક બાજુ મૂકી દો અને તમે મારી પાછળ પાછળ આવો. પણ અકબરને ઓલો સાંભળવાનો તલસાટ એટલો બધો, થોડી વાર થાય તો પાછો આગળ થઈ જાય. વળી તાનસેન હાથ જાલીને કે તમે પાછળ રહ્યો. હવે આ રીતે બંને આવ્યા. અકબર તો બાદશાહ છે, શહેનશાહ છે, પર્ણકુટીનો દ્વાર આવ્યો એટલે નીચા નમી અને તાનસેને અંદર પ્રવેશ કર્યો. હરિદાસજી તો તાનસેનને ઓળખે પેલો સાદા કપડામાં, એટલે ખબર નથી રાજા છે કે રૈયત છે. અને આવા મહાપુરુષને કોઈની કાંઈ પડી પણ હોતી નથી. તાનસેન આગળ જઈ દંડવટ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, એટલે આણે પણ એની જોડે જોડે મુજરો કર્યો. આગળ તાનસેન બેઠા, એની પાછળની જગ્યાએ બાદશાહ અકબર બેઠા અને જોતાની સાથે જ કહે છે કે કેમ તાનસેન અત્યારે ભૂલો પડ્યો? તો કે ગુરુ મહારાજ, એક સરસ મજાનું ગાયન હું બનાવીને લાવ્યો છું તો હું તમને સંભળાવવા માગું છું. ત્યારે ગુરુ કહે છે કાંઈ વાંધો નહીં, સંભળાય. તો કે પણ મહારાજ મને કંઈક ભૂલ જેવું લાગે છે. તો તમે ભૂલ પડે તો કહેશો? અરે કહેવાની ક્યાં વાત, ગાય બતાવીશ, મારી ફરજ છે. એટલે તાનસેન ગાવા માંડ્યા. હવે એને એક ગીત તો આવડે, સરસ મજાનું કૃષ્ણ ભક્તિનું પદ ઉઠાવ્યું અને એવા ભાવથી એ ગાવા માંડ્યા. ગાતા ગાતા અર્ધેક પહોંચ્યા ત્યાં જાણી જોઈને ભૂલ કરી, કારણ કે કરવી જ પડે. જો ગુરુને સાંભળવા હોય તો શિષ્યએ ભૂલ કરવી જ પડે. અને એટલા માટે વચનામૃતમાં ઘણી વાર પરમહંસો બિલકુલ ઉલટા જવાબ આપે, કારણ કે એ લોકો સમજે છે કે અમે જે જવાબ આપીશું એ તો બે કોડીના છે, માટે પરમેશ્વર જવાબ આપે એ જ બરાબર છે. મહારાજ પ્રશ્ન પૂછે, બ્રહ્માનંદ સ્વામી જવાબ આપે, ગોપાળાનંદ સ્વામી જવાબ આપે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, હવે એને ન જડે એવું બને બીજા કોકને કહે તો ઠીક, આ તો શૃંગારના કવિ હતા અને સ્નેહની દિશ એને ન જડે. એની કવિતા સાંભળીને ભલ ભલા 60 વર્ષ નહીં ફૂલે કે ચડવા તૈયાર થઈ જાય. આવી જબરજસ્ત જેની પાસે શૃંગારની કળા અને એને દિશ ન જડે. પણ સ્વામીએ જરા આડોવળો જવાબ આપ્યો કે જેથી કરી એને મારા જવાબ આપે. તો એ રીતે તાનસેને જાણી જોઈને ભૂલ કરી અને તરત જ ગુરુ કહે છે કે રૂકો, આમાં તમારે થોડી ભૂલ પડે છે, હવે હું ગાઉં, એને તમે બરોબર ધ્યાન રાખીને સાંભળો અને એમ કહી. અને આણે તો પહેલાં આંખો બંધ કરીને એક તારો હાથમાં લીધો,
પોતાના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણચંદ્ર એની અંદર મનની વૃત્તિને બરોબરને જોડી દીધી. પોતે ઝૂંપડામાં છે, પોતે હરિદાસ છે, પોતાના હાથમાં એકતારો છે, સાંભળવા માટે તાનસેન વગેરે આવ્યા છે, ટોટલી વસ્તુને ભૂલી ગયા. સાક્ષાત શ્રી કૃષ્ણને આકારે થઈ ગયા અને જ્યાં સૂરને છેડ્યો ત્યાં તો અકબર હૃદયના ધબકારા ચૂકી ગયો. તાનસેનની સામે જોવે, તાનસેન અંગુલી નિર્દેશ કરે, ગમે એટલું ગમે પણ કાંઈ બોલતા નહીં, ને બાજી પકડી જશે. અને એની મસ્તીમાં તમે ગાવા દો, સાંભળવાની તમારી મજા મરાઈ જશે. અને ગાવા માંડ્યા. ત્રણ ત્રણ વર્ષની તૃષાતુર ધરતી ઉપર જેમ અષાઢી મેઘ ગગુંબે અને ધરતી જેમ રસ તરબોળ થઈ જાય એમ અકબર પણ શરીરનું ભાન ભૂલી ગયા. હવે આને ભગવાન સાથે એવી કોઈ લેવા દેવા નહોતા, પણ ગુરુની વાત, એનું ભજન, એની તલ્લીનતા જોવાય અને એની અસર આના ઉપર પણ થઈ અને એવા લેલીન બની અને ભજન પૂર્ણ કર્યું. પછી આંખો ખોલીને કહે છે, કેમ આવડી ગયું? પેલો કે, હા ગુરુદેવ ફાવી ગયું. અને તરત જ ત્યાંથી બંને બહાર નીકળી ગયા. પણ અકબરના તો એક એક રોમ રોમ નાચવા માંડ્યા. તાનસેન, આવી વિભૂતિ મારા રાજ્યમાં રહી નલખની આરાધના કરે એની મને આજ ખબર પડી. મને એમ થાય છે કે રોજ આના ભજન સાંભળ્યા કરું. તાનસેન કે, હવે આ ઝૂંપડીને ભૂલી જ જવાની, અહીંયા વારે વારે અવાય નહીં, એને રાજાની કોઈની પડી નથી, આ તો ભગવાન સાથે જોડાયેલું દિવ્ય વ્યક્તિત્વ છે. ચાલતા ચાલતા અકબર વારંવાર પૂછે કે, તાનસેન મને એ ખબર નથી પડતી, હું વર્ષોથી તારું સંગીત સાંભળી રહ્યો છું પણ આજ આની પાસે તારું ગાન મને ફીકું લાગે છે, એનું કારણ શું? તું આનો જ શિષ્ય છો, આની જ પાસે તું બધું શીખો છો અને તું શ્રી કૃષ્ણના જ કીર્તનો કરે છે, અને છતાંય પણ આના જેવી મજા નહીં આવી, એનું કંઈ કારણ? ત્યારે તાનસેન કહે છે, જાપના એનું કારણ છે કે હું એ જ કીર્તન ગાઉં, એ જ સંગીતની મારી પાસે કળા, પણ હું તમને રાજી કરવા માટે ગાઉં છું અને મારા ગુરુ એ ભગવાનને રાજી કરવા માટે ગાય, તો ગાવા ગાવામાં આટલો ફેર છે. અને મહારાજ, બીજી વાત સાંભળી લો કે હું જે કાંઈ ગાઈ રહ્યો છું તો મારે તમારી પાસેથી કાંઈક આજીવિકા વૃત્તિ મેળવવાની ઈચ્છા છે, અને આ જે ગાઈ રહ્યા છે એના જે સ્વર છૂટી રહ્યા છે તો એને કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા જ નથી. આની ધમધમતી પેઢી છે. આ હરિદાસજી મહારાજને લાખો રૂપિયાની આવક છે, એટલું બધું માલનું આવન જાવન થાય અને કમાણી પણ એટલી જ થાય. એ એક જ કલાક દુકાને બેસો તોય માલામાલ થઈ જાય, કારણ કે સારો અને શુદ્ધ પવિત્ર માલ અને સારી જગ્યાએ જાય છે, એટલે આવક ખૂબ સારી છે. અને તાનસેન કહે છે કે, મારી પેઢી બરોબર નથી ચાલતી, એનું કારણ એ કે માયક એવા તમે એક નાશવંત રાજા, તમારી પાસેથી કાંઈક લેવાની ઈચ્છા કરીને હું ગાઈ રહ્યો છું તો પછી એવો સૂર મારા મોઢામાંથી કેમ નીકળે? સમજાઈ ગયું તમને? તો આપણે તાનસેનની જેમ જ કાયમ ગાઈએ છીએ, તો કોના જેવું ગાવાનું છે? હરિદાસજીના જેવું ગાતા શીખવાનું છે. કોઈને કેવું લાગશે આ તે ત્યાં વૃત્તિ જોડવાની જરૂર નથી. મહારાજ કે, તમારો રાગ કેવો છે એની સાથે મને મતલબ નથી, તમારે ભાવ કેવો છે એની સાથે મને મતલબ છે. ઘણાને કહીએ ગાઓ તો કે, હવે મારે રાગમાં ઠેકાણો નહીં, પણ તમારા રાગ કે મોઢા સામે કોઈ જોવાનું નથી. અને જેને રાગમાં રસ છે એ તમારું સાંભળવાનાય નથી, પણ ઠાકોરજીને રાગમાં રસ નથી, એને તમારા અંતરના ભાવમાં રસ છે. તમને કીર્તન ગાતા ના આવડે, ઠાકોરજીની આગળ ખાલી બોલી જાઓ તોય પણ મહારાજ રાજી થાય છે. ક્રિશ્ચિયન લોકો ચર્ચની અંદર જ્યારે પ્રાર્થના કરવા જાય ત્યારે રોજ ભગવાનની સ્તુતિ કરે, સાથે 4-5 વર્ષનો નાનો બાળક એ ઠાકોરજીની પાસે ઊભો રહે અને એ બી સી ડી ઈ એફ જી આખી ABCD બોલી ગયો. રોજનો નિયમ, આખી ABCD બોલે. કોઈએ કહ્યું, પાદરી વગેરે હશે, કે તું કેમ ABCD બોલે, આ થોડી સ્કૂલ છે? તો કે, મહારાજ મને એટલી ખબર છે કે જેટલી સ્તુતિ છે ને બધી ABCDમાંથી જ બને છે, મને સ્તુતિ કરતાં આવડતું નથી, કઈ સારી કહેવાય, કઈ મોળી કહેવાય,
કોણે કરીને ભગવાન રાજી થાય, કયા શબ્દે નારાજ થાય મને ખબર નથી. એટલે આખી એબીસીડી બોલીને એમ કહી દઉં કે આ એબીસીડી તમને અર્પણ, તમને જેવી ગમે એવી સ્તુતિ બેઠા બેઠા બનાવી નાખજો. તમારે શું કામ છે? આ ભાવ છે. પહેલાંની ભક્તિથી રાજી ન થાય એટલે ભગવાન આની એબીસીડીથી રાજી થાય. એટલે અંતરના ભાવની સાથે આ વચનામૃત અડે છે. આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એ બધી કેવી છે? ઉપર ઉપરની છે. પણ હવે ધીરે ધીરે ઊંડાણમાં જવાનું છે. બજાર બિલકુલ બેસી ગયું છે તો એને હવે ઊંચકવાનું છે. એના માટે કંઈક થોડો સુધારો વધારો કરવો પડશે. થોડા મોટા વેપારીઓને પણ મળવું પડશે કે તમે કઈ રીતે લાવો છો, તમે કઈ રીતે વેચાણ કરો છો, કઈ કંપની સાથે તમારે છેડા અડે છે અને મારે બધું કેમ પડ્યું રહે છે. તો કાંઈક એમાં ફેરફાર તો જરૂર કરવા જ પડશે. તો બીજાનો જે માલ ખપે એ રીતે આપણો પણ ખપવા માંડશે. તો ભગવાનની મૂર્તિને ઉમેરી દો, 5 મિનિટ 10 મિનિટ એમ આંખો વેચી અને મહારાજની મૂર્તિનું સ્મરણ કરો. તો મહારાજે વચનામૃતમાં આ જ વસ્તુ બતાવી કે ભાવ આવી ગયો અને પછી તમે એક જ કીર્તન ગાઓ તોય એનાથી અમે રાજી છીએ. મહારાજ કે પેઢી બંધ કરવાની નથી, ભાવ થોડો ઉંચકાય અને પછી વેપાર તમે ચાલુ કરો. અને ભગવાન અતિશય સજાગ છે. હવે તમે જુઓ મહારાજે શું કીધું. આટલી વાત કરીને પછી મહારાજે બધા વચનામૃતનો નિયમ હોય છેલ્લે કે હવે બધાય પોતપોતાને સ્થાને જાઓ, એટલે કે ઉતારે જાઓ કે જય સચ્ચિદાનંદ કે જે હોય તે. તો આવી રીતે મહારાજ બોલે. પણ આ વચનામૃતના અંતે મહારાજ કંઈક બીજું જ બોલ્યા છે. મહારાજ એમ બોલ્યા કે હવે કીર્તન ગાઓ. ઓલા ગાતા અટકાવ્યા હતા ને સુધારો કરાવવા માટે, બધી ચર્ચા કર્યા પછી એવું કીધું કે હવે કીર્તન ગાઓ, છોડવાનું નથી. અને આ તો ભગવાન સ્વામિનારાયણનો દરબાર ભરાઈને બેઠો છે. અષ્ટ કવિ જે નંદ સંતો, જેની આગળ મોટા મોટા ગવૈયાઓ પણ ધૂળ ચાટતા થઈ જાય અને એ બેઠા હોય, જુદા જુદા વાજિંત્ર વાગતા હોય, એ તો માહોલ જ કંઈક જુદો હોય. મહારાજ કે હવે કીર્તન ગાવ એટલે વળી અમે નજર કરીએ સુધારો થઈ ગયો કે નહીં, જેની વૃત્તિ આગી પાછી ગઈ હતી એની પાછી ઠેકાણે આવી ગઈ કે નહીં. આ તો પ્રેક્ટિકલ પાઠશાળા છે સ્વામિનારાયણ ભગવાનની, કોઈ સાત દડાની કથા નથી બેઠી. ખાસ બેઠીને ખાલી ઊભી જ્યારે મોજ આવે ત્યારે પાઠશાળાને બોલાવીને વિદ્યાર્થીઓને ટોકવાનું ચાલુ કરી દે છે. હવે બીજી વસ્તુ, સંગીત જ્યારે મહારાજે જો નામ આપ્યા, તાલ, પખાજ, મૃદંગ, સારંગી, સરોદા, આ બધાય વાજિંત્રો વાગતા હોય, તો સંગીતની બાબતમાં સમજવાની વસ્તુ એ આ રસ્તો બહુ સારો છે. એમાં બહુ સાંભળવાની બધી મજા આવે, ભગવાનમાં વૃત્તિ જોડાય. પણ આ રસ્તો થોડોક જોખમી છે. કેમ? તો કે આ રસ્તામાં વચ્ચે બમ્પ બહુ આવે. એટલે ગાડી જ્યારે ચાલતી હોય ત્યારે બરોબર ધ્યાન રાખવું પડે. એ સારંગીને તાલને પખાજને જ્યારે બધું વાગતું હોય ત્યારે આપણે જો સાંભળનારાનું તારણ કાઢીએ તો તબલાનો રસિયો હોય ને એની દ્રષ્ટિ તબલા સુધી જ પહોંચી હોય. હાર્મોનિયમનો રસિયો હોય તો એની દ્રષ્ટિ હાર્મોનિયમ સુધી જ પહોંચી હોય. સારી મંજીરા વગાડી જાણતો હોય ને બેઠેલાને ન આવડતું હોય તો એનું વૃત્તિ ક્યાં હોય? મંજીરાની સામે જ હોય. કોઈ રિધમના રસિયા હોય, કોઈ કોઈના કંઠ સ્વરના રસિયા હોય, કોઈ તાલના રસિયા હોય, કોઈ અલગ અલગ રાગના રસિયા હોય, જેને જ્યાં રુચિ હોય ત્યાં એનું મન અટકી જાય અને બમ્પ આવ્યો કહેવાય. ગાડીને આગળ જવાનું એ પડી રહ્યું અને આ બમ્પની અંદર ગાડી ત્યાં ને ત્યાં જ અટકી ગઈ. એને જ જોયા કરે તો ભગવાનનો ભક્ત છે એણે આ બધાને પાર કરી અને ભગવાનની મૂર્તિએ જઈને ગાડીને ઊભી રાખવાની છે. બધાએ બમ્પને સારી રીતે ઓળંગવાના છે. પછી ફાંસાફાંસ જવા દો અને ગાડી ગલોટિયું ખાઈ જાય એવું પણ નથી કરવાનું. માટે મહારાજ કહે છે કે ન તાલમાં, ન સ્વરમાં, ન રાગરાગણીમાં, ક્યાંય પણ નહીં, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની છે. શબ્દોને બરોબર ધ્યાનમાં લઈ અને એની સાથે મૂર્તિને જોડી દેવાની છે. તો આપણને એમ થાય કે તાલમાં સાજમાં ક્યાંય કદાચ થોડી વાર અટકે તો વાંધો શું? મહારાજ કે બહુ મોટો વાંધો છે. શું?
તો કઈ તાલ છે, સ્વર છે, રાગ છે, એ માણસના જે કર્મ એને કાપતા નથી. કર્મ કાપવા માટે તો મૂર્તિની જ જરૂર પડે. ગમે એવા ઘસરકા લઈને વાયોલિન વાગતું હોય તો એમાં આપણા સ્વભાવ ઘસાય. તો એને ઘસવા માટે ભગવાનની મૂર્તિ રૂપી માધ્યમની જ જરૂર પડે. આ બધા સાજ છે એ જીવને શુદ્ધ કરનાર નથી. શુદ્ધ કરનારી તો એક ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ છે. માટે બધે વૃત્તિરે હાર્મોન એમ કેવું વાગે છે, તબલું કેવું વાગે છે, પણ જો મૂર્તિમાં વૃત્તિ ન રહે તો મહારાજ કે દુનિયામાં એવા વાજિંત્રો તો કેટલાય વગાડે છે, કેટલાય ગાય છે, તો એણે કરીને એના મનમાં કંઈ શાંતિ આવતી નથી. કેટલા મોટા મોટા ભજનીકો છે જેનો રાત્રિ દિવસનો ધંધો હોય, એ બધા જ કલાકારો ભક્તિ ગીતો જ ગાતા હોય. સુરદાસ, મીરાબાઈ, તુલસીદાસ એના જ પદો ગવાય અને એમાં આખી જિંદગી જાય, પણ એને કંઈ હૃદયમાં શાંતિ આવતી નથી. કારણ કે એ કાંઈ થોડા મૂર્તિ સંભાળીને ગાય, એ તો ભગવાનને વિસારીને ગાય છે. અને ઉલટાના મોટા મોટા જે આ બધા ફેમસ ગાયકો અને કલાકારો છે ને, એમાં તો આવા સંકીર્તનને સંગીતે કરીને વિકાર આવ્યાના દાખલા છે. કેટલાય પોતાને માર્ગે પડી ગયા છે. ઘણાની કળાઓ પ્રત્યે તો આપણને નફરત થઈ જાય એવા પણ છે, પણ આવું કેમ થયું? તો કે એનો વિશુદ્ધ ભાવ નથી. ભાવની અંદર બધી ભળેલી છે, એટલા માટે વિકારો ટળવાને બદલે વિકારો વધે છે. અને સંસ્કૃતિને પણ ઘણાય નેવે મૂકી દેતા હોય છે. તો સંગીત છે એને માર્ગે જ્યારે ચાલીએ ત્યારે વચ્ચે ભગવાનનું માધ્યમ હોવું ખૂબ જરૂરી છે, અને મૂર્તિનું લક્ષ્ય હોવું પણ જરૂરી છે. તો જ આપણને શાંતિ થાય. એ જ આપણા પાપને કાપે. શાંતિ ક્યારે થાય? દોષો જ્યારે ઓછા થાય, દોષો કપાય, અંતરપટ શુદ્ધ થવા માંડે, એટલે તરત જ અંદરથી શાંતિનો અનુભવ થવા માંડે. અને એ આપણને નિર્દોષ બનાવે છે. બાકી તો ઘોંઘાટમાં અને સંગીતમાં જેટલો ફેર છે એટલો ફેર કીર્તન ભક્તિ અને જગતના ગાયનમાં. એક ધારો ઘોંઘાટ થાય છે, જુઓ ને ક્યારેક ક્યારેક થાય તો તમારા મોઢા કેવા થઈ જાય છે. તો તમે જ્યારે કીર્તન ભક્તિ કરો છો અને તમે ભગવાનમાં વૃત્તિ નથી રાખતા, ત્યારે ઘોંઘાટ સાંભળીને તમારું મોઢું થાય એવું જ તમારા કીર્તન સાંભળીને ઠાકોરજીનું મોઢું થઈ જાય છે. એને એમ થાય છે કે ખોટે ખોટો કેટલો બધો દેકારો કરે છે. માટે ભાવ વિભોર થાય અને ગાય તો એનાથી ભગવાનનો સાક્ષાત્કાર પણ થઈ શકે, કારણ કે કીર્તનો એવી તાકાતવાળા છે. તો હવે બધું કરવું છે પણ થતું નથી, તો એના માટે શું કરવું? તો પહેલી બાબત તો એ છે કે એના માટે વિચાર કર્યા કરીએ કે કરવું છે પણ થતું નથી. તો વિચાર કર્યા કાંઈ વળતું નથી, વિચારમાં કાંઈ દમ હોતો નથી. તો એના માટે શું કરવું પડે? તો કે વિચાર નહીં, સંકલ્પ કરવો પડે. વિચારમાં અને સંકલ્પમાં બહુ મોટો ભેદ છે. વિચારો તો રોજ હજારો આવે, પણ એ પ્રમાણે આપણે કાંઈ કરતા નથી. કેટલે જુદા જુદા આ ધંધો કરવો છે ને, આવડી મોટી દુકાન નાખવી છે ને, મોલ બનાવવો છે, આ બધા વિચાર છે. તો વિચારોથી કાંઈ નહીં થાય. પણ જેણે એક વખત મનમાં સંકલ્પ કર્યો કે આ વસ્તુ તો કરવી જ છે, પછી ઘડીક ઘોડીને ઘડીક ગધેડી એમ નહીં, કરવું છે એટલે કરવું જ છે. તો આવો જેને સંકલ્પ થાય, વિકલ્પને જ્યાં સ્થાન નથી, તો એ સંકલ્પ સિદ્ધ થાય. વિચાર છે ને એ પ્રવાહી છે, સંકલ્પ છે એ ઘન છે. તો પ્રવાહી વિચાર તો ક્યારે ઢોળાઈ જાય એનો કાંઈ નક્કી નહીં, પણ વિચાર જે સ્થિર થાય. તમે જુઓ તો કોઈ ધાતુ હોય એને ઓગાળેલી હોય તો એ ઓગાળેલી ધાતુ એને પ્રવાહી કહેવાય, પણ એને જ્યારે ઢાળવામાં આવે, ઠરી જાય, એનો જ્યારે ઠોસ થઈ જાય તો એનું નામ કહેવાય સંકલ્પ. ઓલું પ્રવાહી હાલક ડોલક થાય પણ બરોબર ઠરી જાય કે આમ કરવું જ છે. મૂર્તિને દેખવાનો પ્રયાસ કરવો જ છે, ભગવાનમાં મન રાખવું જ છે. આવો સંકલ્પ થાય, ખાલી વિચાર નહીં. તો આવી દ્રઢતા જો ઉઠે તો બધા જ દરવાજા ખુલ્લા થઈ જાય. હવે કોઈને એમ થાય કે સંકલ્પ કર્યો કેમ કહેવાય, એની કેમ ખાતરી થાય કે આ સંકલ્પ છે ને આ વિચાર છે? એ જોવું પડે ને. તમને તો એમ જ હોય કે અમારે બધા સંકલ્પ જ થાય, પણ હકીકતમાં પ્રવાહી હોય
એ વિચાર હોય. સ્વામી રામતીર્થણ જ્યારે પૂર્વાશ્રમની અંદર હતા ત્યારે એનું નામ તીર્થરામ હતું. તો આ તીર્થરામ સ્કૂલની અંદર ભણવા જતા ગણિતની અંદર પોતે બહુ પાવરફુલ હતા, એટલે પોતાનો મિત્ર એ પણ એટલો જ હોશિયાર. તો બંને ભેગા થઈ અને લેશન કરે છે અને ગણિતના દાખલા ગણે છે. હવે એમાં એક દિવસ એવું થયું કે એક દાખલો એટલો બધો અઘરો આવ્યો, દાખલાનો ઉકેલ આવે જ નહીં. એનો મિત્ર મહેનત કરે, તીર્થરામ મહેનત કરે, પણ ઉકેલ આવ્યો નહીં. અને આ લોકો પાછળ પડી ગયા કે ગમે એમ કરીને આનો ઉકેલ તો લાવવો જ પડશે ને. મહેનત કરતાં કરતાં સમય જવા માંડ્યો અને 5 થી 6 કલાક એક દાખલાની પાછળ જતી રહી, પણ છતાંય ઉકેલ આવ્યો નહીં. બંને મિત્રો પરેશાન, પણ સ્વામી રામ તીર્થ તો અતિ બુદ્ધિશાળી, મિત્ર પણ એવો હોશિયાર. અને 6 કલાકે તીર્થરામ ઊભા થયા અને ઊભા થઈ અને સીધા રસોડામાં ગયા અને મોટો જબર છરો લઈ આવ્યા. છરો લઈ આવી જમણા હાથમાં કલમ અને કાગળ લઈને દાખલો ગણવા બેઠા અને છરો આમ પોતાની છાતી ઉપર રાખ્યો. પેલો મિત્ર ધ્રુજી ગયો અને આ તીર્થરામ પોતાના મનને એવું કહેવા માંડ્યા, બોલા દાખલાનો ઉકેલ લાવવાનો છે કે નહીં, નહીંતર હમણાં અંદર ગોંચી દઉં છું. હું પહેલો વિચાર કરે કે હવે કંઈ દાખલાનો જવાબ આમ આવે. અને તીર્થરામ કહે છે કે હે મારા મન, તને ખાલી 5 જ મિનિટનો સમય આપું છું અને આ 5 મિનિટમાં તું વિચારી અને આ દાખલાનો જવાબ જો નહીં લાવે ને તો હમણાં જ હતો નહોતો થઈ જશ. આવી રીતે કહ્યું, તારા મનમાં સમજે છે શું આ 6 કલાક મેં આમાં કાઢી નાખી, હું હિંમત હારતો નથી અને તું મારી સામે પડ્યું છું. કોને કહે છે? પોતાના મનને. એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પેલો મિત્ર તો હાથમાં કલમ ને સ્થિર થઈ ગયો, કઈ બોલાય નહીં, અવાક થઈ ગયો. બરોબર છાતી ઉપર કટાર રાખીને સામે ઘડિયાળ રાખી પેન હાથમાં લઈ નજર કરી કે આનો ઉકેલ કઈ રીતે લાવવો. ઘડિયાળ એક પછી એક મિનિટ માંડી કાપવા અને જ્યાં 4થી મિનિટ આવી ત્યાં મનમાંથી દાખલાનો જવાબ આવી ગયો અને તરત સમસ્યામાંથી બહાર છરો ફેંકી દીધો. અને મિત્રને કહેશે, જોયું કોયડો ઉકલી ગયો? ત્યારે મિત્ર કે આ શું થયું? તો કે આમ જ થાય, આ લાતો કાદેવ બાતો સે નહીં માનતા. આ મન આમ જ સ્થિર રહેતું જ ન હોય તો જ દાખલાનો જવાબ આવે નહીં, પણ આને દંડ આપો ને તો બધું સહેલું થઈ જાય. ત્યારે પેલો મિત્ર કહે છે કે લે આ તો બહુ સહેલું પડે, હવે પછી ગમે ત્યારે અટવાઈશ, ત્યારે આ પ્રયોગ હું કરીશ. તીર્થરામ કે આ તારું કામ નથી. તો કે અરે કામ છે ને નહીં, તું હોશિયાર છે તે હું હોશિયાર નથી. પહેલાં હું 4-5 કલાક તારી જેમ મહેનત કરીશ, સીધો છરો નહીં લઉં. અને 4-5 કલાકે જો જવાબ નહીં મળે તો છરો અડાડી અને કહી દઈશ કે 5 મિનિટ આપું છું, જવાબ આપ, નહીંતર ગોંચી દઉં છું. હસતા હસતા તીર્થરામ કહે છે કે પછી 5 મિનિટમાં જવાબ નહીં મળે તો કે તો પછી કાલ ગણીશ. એટલે આને મળે, આને જવાબ આવે. તમે વિચાર કરો કે આવી તો આને જબરી તૈયારીઓ કરી છે, નહીં થાય તો કાલ ગણીશ. અને તીર્થરામનો જે સંકલ્પ હતો એ દ્રઢ હતો અને હકીકત છે. આ બહુ નિષ્ઠાવાળો માણસ. અને જો 5મી મિનિટે જવાબ ન આવ્યો હોત તો સ્વામી રામતીર્થ નામનું જે સંતત્વ એ ભારતની ભૂમિને મળ્યું જ ન હોત, ત્યાં ને ત્યાં જેણે છરો ગોંચી દીધો હોત. તો જવાબ કોને મળે? આવાને મળે. અને આપણને તો એમ થાય કે નહીં જવાબ આવે તો આમ રાખી જોઈશું, જો આવી જાય ભલે, અને નહીં આવે તો કાલ ગણશું. તો આને સંકલ્પ ન કહેવાય, એના મિત્રનો જે હતો એને વિચાર કહેવાય, અને તીર્થરામનો જે હતો એને સંકલ્પ કહેવાય. કરેંગે યા મરેંગે, સુભાષચંદ્ર બોઝ જેવા સંકલ્પવાન પુરુષ હોય એનું આ સૂત્ર છે. હનુમાનજીને માટે પણ સાહિત્યમાં લખાયું કે સદા સંકલ્પની પ્રતિમા, વિચારની પ્રતિમા નહીં. એ સંકલ્પ કરે બધા હિંમત હારી ગયા કે જાનકીજીનો ક્યાંય પત્તો નથી, હનુમાનજી મહારાજ નથી હિંમત હાર્યા. અને હિંમત નથી હાર્યા એનો દ્રઢ સંકલ્પ છે તો એણે કરી, અને ભગવાનના જે મોટા મોટા કામ કોઈથી પાર ન પડે એ બધા જ કામ હનુમાનજી મહારાજે પાર પાડી દીધાના દાખલા છે.
એટલે સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. શું સંકલ્પ? દાખલો ગણવાનો નહીં, ભગવાનની મૂર્તિને ધારીને જ પ્રવૃત્તિ કરવી છે. અને વૃત્તિ કેમ સ્થિર ન થાય? જો આ વસ્તુ મનમાં ઘૂસી જાય કે આ કરવું જ છે, તો જરૂર આ વસ્તુ થાય. રામકૃષ્ણ પરમહંસ જ્યારે પોતાની યુવા અવસ્થામાં માતાજીની ઉપાસના કરતા, તો કેટલું બધું તપ કરે, વર્ષો સુધી સાધના કરી, છતાંય જ્યારે દેવીએ દર્શન ન દીધા, ત્યારે ત્યાં જે ગંગા ઉબલી નદી છે, એ નદીની બપોરની બરોબર ધગી ગયેલી રેતી અને મોટો ખાડો ગાળીને પોતાનું માથું અંદર નાખીને ખાડો ભૂરી દીધો કે નો શેના મળે. ગમે એટલી સાધના કરવી પડે એટલી સાધના કરીશ, અને એટલા બધાય કર કરે, પણ છતાંય માતાજીએ કાંઈ જવાબ આપ્યો નથી. નાના છોકરાની જેમ એ મહાકાલીની મૂર્તિની સામે રડે, પણ છતાંય કોઈ જવાબ નહીં. અને એટલા બધા મૂંઝાઈ ગયા, મંદિરમાં જઈને માતાજીને વિનવણી કરે છે કે આટલી સાધના, મને તું દર્શન આપતી નથી અને રસ્તોય નથી બતાવતી, કે હજી મારી સાધનામાં શું ખૂટે છે, જો મને રસ્તો બતાવે તો એ પ્રમાણે કરી અને હું તને રાજી કરી લઉં. આટલી બધું તું નિષ્ઠુર કેમ? હું તારું બાળક કહેવાઉં, મને જવાબ કેમ નથી આપતી? પણ છતાંય જવાબ નહીં. પગે લાગતા, સ્તુતિ કરતા, ચરણમાં માથું મૂકેલું, અને એકદમ પરમહંસ દેવ ઊભા થઈ ગયા. આમ જ નજર કરી, અષ્ટભુજાવાળી દેવી, એક હાથમાં તલવાર હતી, માતાજીના હાથમાંથી તલવાર આંચકીને મ્યાનમાંથી બહાર કાઢી, અને માતાજીને કહે છે કે છેલ્લી વાર છે, બોલ, દર્શન દેવાના છે, નહીતર અત્યારે દડથી માથું જુદું કરીને તારા મસ્તકમાં અર્પિત કરું છું. એમ કહીને જ્યાં માથ ઊંચો કરે તો માતાજી કે બસ, હાથ પકડી લીધો. પરમહંસ દેવ તરત જ કહેવા માંડ્યા, કરે અત્યાર સુધી આ સાધના કરી એ તને કંઈ ધ્યાનમાં જ ન આવી? ત્યારે માતાજી કહે છે કે બસ, મારે આની જ જરૂર હતી. આવી જ્યારે દ્રઢતા આવે કે અર્થમ સાધ્યામી વા દેહમ પાતિયામી, ત્યારે જ હું મારા ભક્તની ઉપર રાજી થાઉં. અત્યાર સુધી ક્યાં ગઈ હતી? તો કે બસ આની રાહ જોતી હતી કે તારામાં આટલી દ્રઢતા ક્યારે આવશે. અને જ્યાં સુધી પ્રાણ ઉપર ન આવે, માણસ બલિદાન આપવા સુધી જ્યાં સુધી ન પહોંચે, માથું દેવા તૈયાર ન થાય, ત્યાં સુધી સાધનાની સિદ્ધિ લગભગ થતી નથી. કેસરિયા કરવા પડે, મરણિયા થવું પડે, કે ગમે એમ થાય કરે જ છૂટકો કરીશ. તો ભગવાનની મૂર્તિને ધારીને જ ભજન સ્મરણ કરવું છે, પણ એવો દ્રઢ સંકલ્પ નથી. અને જો સંકલ્પ થઈ જાય તો વિચારવાની બીજી કોઈ જગ્યા નથી. પણ પહેલી બાબત એ છે કે ભગવાનની મૂર્તિમાં મન રાખી અને ધૂન ભજન કરવા હોય તો એમાં અમુક અમુક વસ્તુની જરૂર પડે. પહેલી જરૂર પડે સાવધાનીની. મહારાજે વચનામૃતમાં સાવધાની અને ગાફલાઈ આ બે શબ્દોને વારંવાર મૂક્યા છે. તો પહેલી બાબત છે સાવધાની. સવારે પૂજામાં બેઠા, માળા કરવા બેઠા, માનસી પૂજા કરવા બેઠા, તો સાવધાન થઈ જવાનો કે મારે ભગવાનમાં મન રાખીને જ કરવું છે. કથામાં બેઠા તો તૈયારી રાખવાની કે ગમે એમ થાય, પણ ભગવાનને મારે સતત યાદ રાખવા છે. ઘર પરિવાર વ્યવહાર એની સ્મૃતિ મારે થવા દેવી જ નથી. આવી રીતે એકાગ્ર થઈને બેસે. ધૂનમાં જવા માટે નીકળ્યા તો ભગવાનનું નામ લેતા લેતા અખંડ મારે હરિકૃષ્ણ મહારાજને યાદ કરવા છે. આવી દ્રઢતા કરીને નીકળે. સાવધાની અને દ્રઢ સંકલ્પ આવશે તો તરત જ મન એમાં ધીમે ધીમે પ્રવૃત્ત થશે. બીજી વસ્તુ, દ્રષ્ટિની જે ચંચળતા છે એને ઘટાડવી પડશે. એકાગ્રતા ચંચળતા નથી આવવા દેતી. પૂજામાં બેઠા હોઈએ, કથામાં બેઠા હોઈએ, ધ્યાન ભજનમાં બેઠા હોઈએ, ધૂન કીર્તનમાં બેઠા હોઈએ, તો આડો અવળો જોવાની પણ ટેવ છે. વ્યક્તિ પદાર્થ બધે મન દોડવા માંડે. કોઈ વ્યક્તિ દેખાય તો આપણે જેટલું એની લાઈફ વિશે જાણતા હોઈએ ને, બધું નજર સામે તરવરવા માંડે. મન ઘડીના છઠ્ઠા ભાગમાં એની આખી જિંદગી ઉપર ફરી વળે. ભગવાન તો ક્યાંય પડ્યા રહે. અને ભગવાને જોવાને કેવી સરસ સગવડ આપી છે કે ક્યારેક એવા ધ્યાન ભજનમાં બેઠા હોઈએ અને લોકોનું આવન જાવન આપણને જરાય શાંતિ લેવા દેતું ન હોય, તો ઠાકોરજીએ પડદા સિસ્ટમ કરી છે. બે આંખોને તરત જ પડદા નાખી દેવા. ખ્યાલ આવ્યો?
બંને આંખોને તરત જ ઢાળી દઈએ, પેલું દ્રશ્ય સામેથી જતું રહે એટલે પછી પાછી આંખો ખોલી નાખીએ, તો આરાધનાનો જ્યારે સમય આવે ત્યારે આંખો બંધ કરી દેવી. તમે જુઓ ધૂનમાળા પૂજા એમાં હાથથી તાળા પાડતા હોઈએ, મુખથી ભગવાનના નામનો જપ કરતા હોઈએ, હાથમાં માળા હોય પણ ચારેય બાજુ કોણ આવ્યું અને કોણ ગયું તો ભગવાનની સ્મૃતિ નહીં રહે. પણ તમે બોલો છોકરાને ભમેડો ફેરવતા જોયા છે? તો ભમેડો જ્યારે દોરીમાંથી આમ ફેંકે ને ત્યારે સીધો સ્થિર ન થાય, પહેલાં લાંબો ચક્રાવો લે. મગજમાં બેસે છે કે બીજે ક્યાંય ફરો છો? પહેલાં લાંબો ચક્રાવો લે અને પછી ધીમે 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 કરતાં એક જગ્યામાં સ્થિર થઈ જાય, અને એ એવો સ્થિર થઈ જાય કે તમે વિચારી ન શકો કે આ ફરે છે કે એમને ઊભો છે, એટલો બધો સ્થિર થઈ જાય. એમ પહેલો વહેલો જ્યારે દોરીમાંથી વૃત્તિને છૂટી મૂકે ને ત્યારે જબરો ચક્રાવો લે, પછી ધીમે ધીમે. પણ છોકરો દોરીમાંથી ભમેડાને છૂટો જ ન કરે તો ફરવાનો કે સ્થિર થવાનો કોઈ મતલબ નથી. જ્યાં છોકરો જાય એના ખિસ્સામાં ભમેડો પાછળ જાય. પણ એને કઈ રીતે ફેરવો? તો ભમેડાની જેમ આપણા મનની વૃત્તિને કરવી અને ભમરડાની જેમ ખીલો બનાવી દેવી. ખીલો બનાવવા માટે દ્રષ્ટિને પડદાની ખૂબ જરૂર છે, જ્યાં ત્યાં જતી એને અટકાવી. અને ત્રીજી વસ્તુ શું છે? તો કે આંખો બંધ હોય, ઘણાને આંખો બંધ હોય પણ શરીર બિનજરૂરી એમને એમ હલ્યા જ કરતું હોય, હાથ હલતા હોય, પગ હલતા હોય, તો આ બિનજરૂરી જે શરીર હલ્યા કરે છે એ પણ ભગવાનની વૃત્તિ રાખવામાં આપણને આડખીલી રૂપ બને છે. ભગવાન બુદ્ધ પ્રવચન આપી રહ્યા છે અને એ વખતે સામે કેટલા બધા શિષ્યો બેઠા છે, એમાં એનો એક શિષ્ય બેઠો બેઠો કથા સાંભળે છે અને બેઠા બેઠા એના જમણા પગનો અંગૂઠો સહેજ હલી રહ્યો છે. ભગવાન બુદ્ધે પ્રવચન સ્ટોપ કરી દીધું. બધાએ હાથ જોડ્યા કે મહારાજ હજી તો સમય થયો નથી અને તમે પ્રવચન બંધ કેમ કર્યું? તો કે મારા પ્રવચનમાં જે એકાગ્રતાથી સાંભળાય નહીં એને સંભળાવીને મારે કામ શું હોય? બધા કહે છે કરે મહારાજ આટલી બધી એકાગ્રતાથી તો સાંભળીએ છીએ. આંગળી ચીંધીને કીધું કે આ જો ને બેઠો બેઠો ક્યારનો પગનો અંગૂઠો હલાવ્યા કરે છે. પેલો કે અરે ગુરુદેવ મારું ધ્યાન મારા અંગૂઠામાં નથી અને તમારું ધ્યાન ગયું, ભલે મારો અંગૂઠો હલે પણ મારી વૃત્તિ તો તમે જે વાત કરો એમાં જ છો. ત્યારે બુદ્ધ ભગવાને કહે છે કે તારી જેવા ગબરગંડનો મને ભરોસો નહીં, આજે જેમ તારો પગનો અંગૂઠો હલે છે એની તને ખબર નથી, ભાન નથી, એમ કાલ સવારે મારી કથા સાંભળતો સાંભળતો મન ક્યાંક ફરવા જતું રહેશે તોય તને ભાન નહીં હોય. જેને એક અંગૂઠાની એકાગ્રતા નથી, એક અંગૂઠાને જે કંટ્રોલ નથી કરી શકતો એ પોતાના આ ચિત્રમણા મનને કેમ કંટ્રોલ કરે? ભગવાન બુદ્ધના જીવનમાં બહુ જાગૃતિ હતી. એની આખી જિંદગી દરમિયાન ભગવાન બુદ્ધ સાંજે જે પોઝિશનમાં સૂવે એ જ પોઝિશનમાં સવારે જાગે, રાત્રે એના શરીરનો એક પણ અંગ ક્યારેય પણ આખી જિંદગીમાં હલ્યું નથી. ઊંઘમાંય નહીં, જાગતાય નહીં, જે પોઝિશનમાં બેઠા હોય એ જ પોઝિશનમાં બેઠા હોય. આત્માનંદ સ્વામી ગામડાઓ ફરે છે ને એ વખતે હરિભક્તોના ઘર હોય અથવા તો નાનકડા મંદિરો હોય તો ગાર માટીથી લીપેલા હોય. હરિભક્તોને સમય હોય તો આવે, સંતોના મંડળો પણ ફરતા હોય તો મંડળમાં 5-7 સાધુ હોય એની પાસે બેસી સ્વામી કથા વાર્તા કરતા હોય, નિવૃત્ત હરિભગત સાથે બેઠા હોય અને સંતો એક હાથમાં માળા લઈ માળા ફેરવે અને આત્માનંદ સ્વામી ભગવાનને વાતો કરે એ વાતોને સાંભળતા હોય. તો તમે જાણો છો કે ગાર માટીનું જે ઘર હોય એમાં જે ગાર કરી હોય તો એ માટી છાણ અને એની અંદર પેલું ઘઉંનું કુંવળ ભેળવવામાં આવે. તો ગાર કરી હોય ને એમાં પેલી કુંવળની પાતળી પાતળી પટ્ટીઓ લાગેલી હોય. સંતો કથા સાંભળતા હોય, એક હાથમાં માળા હોય પણ કોઈને કદાચ એવી ટેવ હોય તો આંગળીએ આમ આમ કરી અને પેલી પટ્ટીને ઉખાડે અને જ્યાં ઉખાડવાની શરૂઆત કરે ત્યાં વાત કરતાં કરતાં આત્માનંદ સ્વામી એમ બોલે કે અનીડો અનીડો એટલે સાવધાન. પેલાને તો ખબર નથી એટલે તરત જ ખ્યાલ આવી જાય, વળી પાછો હાથ આ રીતે લઈ લે અને વળી કોઈની ક્યાંય પણ એવી રીતે હાથ પગની વૃત્તિ જાય એટલે તરત પાછા અનીડો શબ્દ બોલે. કેટલી બધી સાવધાની! આપણે ઘણી વાર બેઠા હોય તો હાથમાં હળી આવી હોય તો કટકે કટકા
કરી નાખતા હોઈએ, આપણને ખબર સુદ્ધા નથી હોતી, તો હાથ જેમ છેતરી જાય એમ એક દાડો મન પણ છેતરી જાય. માટે દરેક ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તો આવી રીતે સંતોને ઘડતાને એમ કહેતા કે સંતો સાધનાની અંદર આવા વિક્ષેપ આવે પણ એમાં જો સાવધાની રાખતા રહીએ, કહેતા રહીએ, ટૂંકતા રહીએ અને તમે વાતને હૃદયમાં ધારતા રહ્યો તો કુટેવ છે એ તરત ટળી જાય. તો ભગવાનની મૂર્તિને ધારવી જ છે એવો સંકલ્પ કરવો આ પહેલી વાત, દ્રઢતા કરવી, ખાલી વિચાર નહીં. બીજી વાત, બિનજરૂરી દ્રષ્ટિની જે ચંચળતા છે એને ટાળી નાખવી વૃત્તિ સ્થિર કરવા માટે. ત્રીજી વસ્તુ, શરીરને પણ સ્થિર રાખવું. આ ત્રણ વસ્તુ થાય તો ભગવાન સંભાળવા બહુ સુગમ પડે. અને આટલું કર્યા પછી પણ કદાચ પ્રશ્ન ઉપસ્થિત થાય કે તોય જોઈએ એટલું મન રહેતું નથી, હા થોડો ઘણો ફેરફાર થયો પણ તમે જે કીધું પેલા ભમેડાની જેમ મન ખીલો થઈ જવો જોઈએ નથી થતું અને ભાગ ભાગ કરે એનું કારણ, તો કે મનનો સ્વભાવ છે ને પેલા મર્ક્યુરી પારા જેવો છે. પારાને તમે ગમે એમ પકડો એ ચારેય બાજુથી છટકબારી શોધી અને છટકે પકડવા મહેનત કરીએ તોય ભાગી જાય. તો પછી હવે શું કરવું? આટલી સાધના કર્યા પછી જો મન ભગવાનમાં નથી રહેતું તો હવે આના માટેનો કાંઈ છેલ્લો ઉપાય છે ખરો? તો આ વચનામૃતના છેલ્લા મુદ્દામાં ભગવાન શ્રી હરિ એ છેલ્લો ઉપાય બતાવે છે. સર્વસામાન્ય ભજન કરવાની જે આપણી રૂટિન પદ્ધતિ છે એની અંદર શું સુધારો કરવો એ વાત આપણને આ વચનામૃત બતાવે છે. જ્યારથી આરંભી અને સત્સંગમાં આવ્યા ત્યારથી કાયમ પૂજા પાઠ, નિત્ય નિયમ, દેવ દર્શન, કથા વાર્તાનું શ્રવણ, માળા, ધ્યાન, મનસી વગેરે અનેક પ્રકારના સાધનો આપણે ભગવાનને રાજી કરવા માટે અને આંતરિક શાંતિ માટે કરીએ છીએ. પણ છતાંય શાંતિ જોઈએ એવી થતી નથી, તો એના માટે શું કરવું એ માર્ગ ભગવાન શ્રી હરિ બતાવે છે. વર્ષોથી કામ ચાલુ છે પણ નથી નફો કે નથી નુકસાન. કીર્તનો ગાઈએ છીએ, ધૂન વગેરે કરીએ છીએ, વાજિંત્રો વજાડીએ છીએ. નુકસાન એટલા માટે નથી કે જગતના પંચ વિષયના ગીતો આપણે ગાતા નથી કે બીજા કોઈને પણ રાજી કરવા માટે ગાતા નથી. ભગવાનને રાજી કરવાનું તાન રાખીએ છીએ કે ભૂલી જઈએ છીએ એ વાત બાજુ ઉપર છે, પણ નુકસાન એટલા માટે જ નથી કે જગતના જીવ માટે નથી ગાતા એટલે ખોટ નથી. અને ભગવાનમાં વૃત્તિ રાખીને એને રાજી કરવાનું તાન નથી એટલે નફો નથી. જેમનું છે એમનું એમ જ ચાલ્યું જાય છે. તો હવે એની અંદર સુધારો કરવો હોય તો મહારાજ એ વાતને સમજાવે છે કે આટલી સાધના કરીએ છીએ તો હવે એક સંકલ્પ પણ કરવો કે ભગવાનની મૂર્તિને સંભાળીને જ ભજન ભક્તિ કરવા છે. આવો દ્રઢ નિશ્ચય કરવો. આટલી સાધના કરીએ, સંકલ્પ પૂર્ણ નિષ્ઠા રાખીને સાધના કરીએ તો એક મુશ્કેલી આવશે કે વારંવાર મન છટકી જશે. મર્ક્યુરી પારા જેવો જેનો સ્વભાવ, કોઈ વાતે પકડમાં આવે એવું નથી. તો શું કરવું? ભજન ભક્તિમાં મન અર ન રહે તો મારા જે આગળ બતાવ્યું કે એ તો ગાયું તે ન ગાયા જેવું છે, તો એના માટે શું કરવું? તો ભગવાન શ્રી હરિ
સરળ ઉપાય બતાવે છે કે મન કદાચ ભાગી જાય તોય મૂંઝાઈ જવું નહીં, નિરાશ ક્યારેય પણ ન થવું. હવે પછી વચનામૃત વળાંક લે છે. પહેલા મૂર્તિનું મહાત્મય સમજાયું કે મૂર્તિને ભૂલીને કરશો તો હાથમાં કંઈ નહીં આવે, અને મૂર્તિને અખંડ રાખવી હોય તો આટલું કરવું જરૂરી છે. ભગવાન શ્રી હરિના શબ્દોમાં જોઈએ, કૃષ્ણ મૂર્તિ સ્મરન તે કે ભજના વસરે. છે કે ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, પણ જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભગવાન ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનને વિશે મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે એને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. આપણી જે રોજિંદી ક્રિયા છે, ભજનમાં થોડી વાર બેઠા, સાધનામાં બેઠા એટલે થોડી વાર મને ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કર્યો, પણ છતાંય ક્યાંક ક્યાંક ભાગવાનું તો એણે ચાલુ જ રાખ્યું. તો એને સ્થિર કરવા માટે મહારાજ કે શું કરવું, તો કે ભજનમાં બેસો ત્યારે તો વળી થોડું ઘણું સ્થિર થાય,
પણ ભજનમાંથી ઉઠી અને પછી જો ભગવાનને ભૂલી ગયા તો ગમે એમ કરશો તોય મન સ્થિર નહીં થાય. મનને સ્થિર કરવા માટે યોગ સૂત્રની અંદર પણ અભ્યાસ વગેરે બતાવ્યું છે. ભજનમાં બેસીએ અને ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ, એવી જ રીતે ભજનમાંથી ઉઠ્યા પછી પણ ભગવાન સંભાળવાનો જે અભ્યાસ છે એને ચાલુ રાખો. કામકાજ કરતાં કરતાં અખંડ અનુસંધાન રાખો અને અભ્યાસથી બધું જ શક્ય છે. તમે જુઓ, જમણા હાથથી લખવાનો અભ્યાસ કર્યો છે તો કેટલું સરસ લખી શકાય છે. તો કોઈ એવું ના માને કે ડાબા હાથથી ન લખાય, એનો અભ્યાસ નથી. ગાંધીજી બંને હાથે લખતા, એક હાથે થાકી જાય તો તરત બીજા હાથમાં કલમ લે એટલું સ્પષ્ટ અને એટલું ઝડપથી લખી શકતા. કારણ તો કે એને અભ્યાસ હતો. એટલે અભ્યાસ બહુ મહત્વનો છે. મહાધનુર્ધર અર્જુન, તો લોકો એક જ હાથે બાણ છોડી શકે, અર્જુન બે હાથે બાણ છોડતા અને સવ્યસાચીને કહી અને ભગવાનને બિરદાવ્યા છે. એક હાથ થાકે એટલે તરત બીજા હાથનો ઉપયોગ કરતા. આ નટ છે એ પાતળી દોરડી ઉપર ચાલે છે, તો અભ્યાસીને ચલાય. પહેલી જ વખત કોઈને સીધો ચડાવે તો એ પડે, પણ ધીરે ધીરે પહેલાં પોળી વસ્તુ ઉપર ચાલે, આજુબાજુનો ખાલી આકાશનો ભાગ જોઈને જો ચક્કર આવવા માંડે તો એનું આ કામ નથી. ધીમે ધીમે અભ્યાસ કરતાં કરતાં આ રીતે થાય છે. ગિનિસ બુકમાં જેના જેના નામ નોંધાયા છે બધા અભ્યાસના જ પરિણામ છે. કોઈ જન્મજાત કોઈ વસ્તુ શીખીને આવ્યા હોતા નથી, માટે અભ્યાસથી બધું જ શક્ય બને. હવે ભગવાનમાં જોડાવાનો આપણો અભ્યાસ કેટલો, તો આપણી રૂટિન પદ્ધતિની સામે જો નજર નાખીએ તો દિવસ દરમિયાન ભગવાન માટે કદાચ 2-3 કલાક આપણે કાઢતા હોઈએ, અને એમાં પણ ઈમાનદારીપૂર્વક ભગવાનમાં જોડાવાની જો સમયની ટોટાલિટી કરવા જઈએ તો કેટલી નીકળે? 3 કલાકમાંથી ભગવાનમાં જોડાવાની મથામણ મનની સાથે જો કરી હોય તો કદાચ કાઉન્ટ 5-10 મિનિટનો નીકળે, બાકીનો સમય તો એમને એમ જ જતો રહેતો હોય. તો હવે વિચારો કે એક બાજુ 10 મિનિટનો સમય ભગવાનમાં જોડાવા માટેના અભ્યાસમાં, 15 મિનિટનો સમય, અને બીજી બાજુ 24 કલાક સુધી સંસારનો અભ્યાસ. પલ્લું કયું નમે? સંસાર બાજુનું જ પલ્લું નમે. અને આપણે તો વળી 24 કલાકની વાત કરી, પણ આમ તો જન્મ જન્મનો એ જ અભ્યાસ છે અને એ જ બાજુ ઢાળ પડેલો. ચીલા પડી ગયા છે, પૈડા ગબડી ગબડીને ચીલામાં જ ચાલવા માંડે છે. એટલે મહારાજ કહે છે કે અભ્યાસ વધારો. સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણતો હોય પણ એને ભણવા કરતાં ક્રિકેટમાં વધારે રસ હોય તો બેય પાસામાં ક્યારેય આગળ નહીં આવે. કાં તો રમતગમતમાં આવશે અને કાં તો ભણવામાં આવશે. જેનો એને અભ્યાસ વધશે એ પાસામાં એ આગળ આવશે. એમ આપણે ભગવાનમાં જોડાવાનો અભ્યાસ વધી જાય એટલે તરત સંસારમાં જોડાવાનો ડાઉન થઈ જાય. અને સંસારમાં જોડાવાનો અભ્યાસ સતત વધતો રહે તો ભગવાનનો ઘટી જાય. તો આ વાત આવી, સતત અભ્યાસ વધારો તો પછી શું, આખો દિવસ ધ્યાનમાં બેસી રહેવું અને મૂર્તિ ધાર્યા જ કરવી? એ તો શક્ય નથી. કારણ કે તમે કુટુંબ પરિવાર વ્યવહાર આજીવિકા બધું લઈને બેઠા છો એટલે 100 પ્રશ્નો ઊભા થાય. તો શું કરવું? તો ભગવાન શ્રી હરિએ કેવો સરસ રસ્તો બતાવ્યો કે રોજિંદી પ્રવૃત્તિમાં અભ્યાસને જોડી દેવો. એના માટે તમારે સ્પેશિયલ બેસવાનું નથી, પણ તમે જે જે ક્રિયા કરો, મારે જ કે હાલતા ચાલતા ખાતા પીતા આવું તો બધું કરતા હશો ને, તો એમાં ભગવાનનું સ્મરણ સતત ચાલુ રાખવું અને મૂર્તિનું અનુસંધાન રાખવાનો અભ્યાસ કરવો. તમે જુઓ, હવે વિદ્યાર્થી હોય તો ભણતા ભણતા ભગવાનમાં વૃત્તિ ન રહે. કોઈ બેંકનું કામ કરતા હોય, એકાઉન્ટર હોય, તો હિસાબ કરતાં કરતાં ભગવાનમાં વૃત્તિ ન રહે. કોઈ સરહદ ઉપર જઈને યુદ્ધ કરતા હોય ત્યાં ભગવાનમાં વૃત્તિ રહે.
અમુક અમુક ક્રિયા એવી છે કે એમાં સહેજે સહેજે જ જોડાઈ શકાય અને અમુક ક્રિયામાં એક સાથે બે વસ્તુ થઈ શકતી નથી. તો દરેક માણસ બે પ્રકારના કર્મ કરતો હોય છે, એક શારીરિક કર્મ અને બીજું માનસિક કર્મ. તો માનસિક કર્મમાં આ વસ્તુ થોડી અઘરી છે, પણ શારીરિક કર્મમાં જો રૂટિંગ થઈ જાય તો માનસિકમાં ઈદમ થઈ જાય. તમે જુઓ તો સરહદ ઉપર યુદ્ધ કરતા હોય કે ત્યાં ને ત્યાં રહેતા હોય તો એ લોકો એના કુટુંબ પરિવારને ભૂલી જાય, કારણ કે ઈદમ થઈ ગયું છે, સતત એનો અભ્યાસ અને સતત મનથી કોન્ટેક્ટ છે. તો માનસિક કર્મ એવા છે કે જેની અંદર આપણે મનને જોડવું જ પડે, હિસાબ કિતાબ આ બધું મનન અને ચિંતવન વગર થઈ જ ન શકે, એટલે એને માનસિક કર્મ કહેવાય. તો શારીરિક કર્મમાં મન જોડાયેલું રાખવું એવું કંઈ આવશ્યક નથી, શરીરનું કામ તો શરીર કરે છે. અહીંયાથી તમારે કોઈ જગ્યાએ ચાલતા જવું છે, દાખલા તરીકે ગઢપુર કે સારંગપુર, તમે એક વખત રસ્તો પકડી લીધો પછી તમારે ત્યાં ત્યાં જ વૃત્તિ રાખવી પડે કે રોડ ફરી ન જાય એમ, કે સારંગપુર જતું ન રહે એમ. ગમે એટલી વાતો કરતા હો, ગમે એટલા કીર્તનો બોલતા હો, પાઠ કરતા હો, ઝોલા ખાતા હો, પણ સારંગપુરનો વળાંક આવે એટલે કોઈ હજી ભૂલીને આગળ ખાંભડા કે ત્યાં કોઈ જતું નથી રહ્યું, કારણ કે એના અભ્યાસની બિલકુલ જરૂર નથી. આ બધું ઈદમ છે. એટલે આવી જે અમુક અમુક ક્રિયાઓ હોય, ચાલવાનું તમે શરૂ કરી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ, પછી મન બિલકુલ નવરું છે. એટલે એ મનને જો ભગવાનમાં જોડવું હોય તો જોડી શકાય, અને પગ એની ચાલવાની ક્રિયા કર્યા કરે છે. તમારા હાથમાં સાવરણો છે અને ફળિયું વાળવું છે, તો કામ શરૂ થઈ ગયું, બે લસરકા લઈ લીધા પછી એમાં ને એમાં વૃત્તિ રાખવાની જરૂર નથી. હાથ એનું કામ કર્યા કરે, જેટલું ચોગન સાફ કરવાનું છે એટલું બરાબર થઈ જાય, ક્યાંય કચરોય પણ ન રહે. અને મનથી જો ધારીએ તો ભગવાનનું સ્મરણ કીર્તન વગેરે કરી શકીએ. તો આ જે છે એ બધી શારીરિક ક્રિયા છે, આની અંદર મનની કોઈ આવશ્યકતા નથી. હિસાબ કરતા હોય તો કેલ્ક્યુલેટર ઉપર ધ્યાન રાખવું જ પડે, પણ સાવરણા ઉપર ધ્યાન રાખવું એ જરૂરી નથી. કારણ કે આપણે જાણીએ છીએ, આપણે ચાલતા હોઈએ, કોઈ ક્રિયા કરતા હોઈએ ત્યારે આ મસ્તી આપણને ક્યાં કંઈ ખબર રહે છે. ઘણા જમવા બેઠા હોય તોય કંઈ ખબર નથી રહેતી, કારણ કે મન બીજે બીજે જ ફરતું હોય. એટલે મહારાજે પ્રારંભિક મુદ્દો જ આપ્યો કે શું કરવાનું, તો કે ખાતા પીતા, હવે આ ક્રિયા તો બધા ફરજિયાત કરતા હોય, પછી નાતા ધોતા, હાલતા ચાલતા, આમાંથી કોઈ ક્રિયા વગરના આપણે નથી. તો આ વસ્તુની અંદર સર્વસાધારણ ક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. હવે આપણને એમ થાય ખાતા પીતા કેમ રાખવું, તો ન રે. જમવા બેસીએ અને જમતા જમતા મહારાજનું સ્મરણ રાખીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, અથવા હાથમાં કોળીઓ લઈ, અને આપણે ગોર્ધન શેઠના ચાળા તો પાડી જ શકીએ, હકીકત ના થાય તો કાંઈ નહીં, કોળીઓ હાથમાં લઈને, હે મહારાજ તમને જમાડું છું, મારા આત્માની અંદર તમે બિરાજમાન છો, હું ભોજન નથી કરતી, આ હું તમને જમાડું છું. તો આમાં કેટલો બધો ભાવ ઉમેરાઈ ગયો, હું જમું છું એમ નહીં, હું છું જ નહીં, અહમને ઓગાળી નાખું છું. અથવા તો એવું ન ફાવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા બોલતા પાછું જોર જોરથી નહીં. તમે જો જોર જોરથી બોલવાની ટેવ પાડશો તો પછી આપણે આ સાધના પાછી મનથી કરવાની છે. એટલે મનમાં ભગવાનનું સ્મરણ કરવાની ટેવ પાડવી, જમતા જમતા જેટલી વાર ચાહો એટલી વાર બોલી શકાય, અને એક એક કોળીએ એક વખત પણ બોલી શકાય, અને છતાંય ભૂલાઈ જાય તો આ વખતે ચાતુર્માસમાં નિયમ લેજો, જમતા જમતા મહારાજને યાદ કરવાનું, જે કોળીએ ભગવાન ભૂલાય એટલે ચડું કરી લેવી, જોવો ભૂલાય છે. ગમે એવી વસ્તુ પડી રહી હોય, તમારી વાલી વસ્તુ થાળીમાં પડી રહી હોય તોય ચડું કરી લેવી, ઘણા પાસે એક બાજુ મૂકી દે, હાંજે ખાઈ જઈશું એમ નહીં, ગયું એટલે ગયું, ભગવાન ભૂલાય એટલે બધો કચરો. તો અનુસંધાન જરૂર રહે, પણ આપણે આવો ખટકો રાખવાનો પ્રયાસ ક્યારેય પણ કર્યો નથી. માટે ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું એમ પણ નહીં, પણ મહારાજની મૂર્તિને યાદ કરવી, કોળીઓ લઈને આપણા મુખમાં મૂકે તો આપણે એવી ભાવના કરવી કે હરિકૃષ્ણ મહારાજના મુખારવિંદમાં
આપું છું. હવે તમે કોળીઓ આપો પછી ધ્યાન હોય તો એ ચાવે એ તમને દેખાવું જોઈએ ને, કે મહારાજ આ રીતે ચાવે છે, તો અનુસંધાન સતત રહે, તો જરાય પણ અઘરું નથી. તો આ રીતે ભગવાન શ્રી હરિની મૂર્તિને ધારવી અને સ્મરણ કરવું. બીજો કોળીઓ લે ત્યારે બીજી વાર ચાવે ત્યાં સુધી અખંડે મૂર્તિને ધારી રાખવી. હવે આ વસ્તુ છે ને એમાં પાછા અમુક અમુક નડતર આવે. જમતી વખતે ભગવાન યાદ કરો તો અમુક વખત ભૂલાઈ જાય. ક્યારે ક્યારે ભૂલાઈ જાય? તો કે માણસ સ્વાદની પાછળ ગાંડો થાય તો ભૂલી જાય, બહુ વધારે પડતી ભૂખ લાગી હોય તોય ભૂલી જાય, અને આજુબાજુમાં જમનારા જાજા બેઠા હોય તોય ભૂલી જાય. આ ત્રણ વસ્તુ નુકસાનકારક છે. એમાં તો શૂરવીર થવાય તો જ આ કામ થાય. અને કઈ શૂરવીરતા? તો કે ભૂલાય એટલે ઊભા થઈ જાવ, એક દિવસ બે દિવસ એની મેળે મન ડાયું ડમરું થઈ જશે, કાં તો આખો દિવસ ખેંચાવાનું રહેશે. તો એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે આપણે પાંચ માળાનો નિયમ છે, તો એમાં જે વખતે મન છટકી જાય તો એ માળા ગણવાની નહીં. હવે જો આવી રીતે અભ્યાસ કરીએ તો મન તરત પાછું ફરશે કે માળું પાંચ માળામાં તો કલાક નીકળી જાય છે, તો મનને જરાક ઝટકો લાગશે અને એને એમ થશે પાંચ મિનિટનું કામ અને એની પાછળ હું કલાક બગાડું છું, માટે હવે તો મારે બરોબર ખટકો રાખવો જ. પણ આપણે એવું કાંઈ નિયમ નહીં, આપણે તો હાથમાં પારો ફરવો જોઈએ, બસ આ જ વસ્તુ. ઘણા તો નિત્ય નિયમ ગાતા હોય તોય માળા ફેરવે, પ્રભાતિય ગાતા હોય તોય માળા ફેરવે, આ માળા ના કહેવાય. ધૂન કરતા હોય તોય માળા ફેરવે, આ માળાની ગણતરી નહીં. જે માળાના મણકા સાથે નામ લેવાય, નામ સાથે નામેનું જે સ્મરણ થાય, તો એને ખરા અર્થમાં માળા કહેવાય. ચેષ્ટા બોલાતી હોય, વંદુ બોલાતા હોય ત્યારે હાથ જોડીને આંખો વીંચી જે જે શબ્દ આવે એ શબ્દે શબ્દે ભગવાનની મૂર્તિ અને લીલા ચરિત્રો એને સંભાળવાના હોય. પણ મને લાગે છે કે આ બધા સંતોએ રિવાજ પાડ્યા, પણ હાથની ને બધી ચંચળતા ટળે એટલા માટે કદાચ, નહીંતર ચેષ્ટા કરતાં કરતાં હાથ પાછા આડાવાળા થયા કરે, કાંઈ ન હોય નખ કાપ્યા કરે બેઠા બેઠા. એટલે માળા પકડાવી હોય તો હાથ હાથનું કામ કરે, જીભ જીભનું કામ કરે અને મન મનનું કામ કરે. માટે આ રીતે જમતા જમતા વૃત્તિ રાખવી, પછી પાણી પીતા પીતા સ્મૃતિ રાખવાની ટેવ પડે. ઘણા રાખે કે સ્વામિનારાયણ બોલીને પાણી પીવે, પણ બોલીને પીવું એ તો બહુ સારી વાત છે, પણ જ્યાં સુધી પીવાની ક્રિયા પૂરી ન થાય, એ મહારાજ તમને જ આ જળ હું પીવડાવું છું એવી ભાવના કરીએ અને ભગવાનને જળ ધરાવો કહેતા આપણે પાણી પીવું. પછી સવારે ઉઠી અને તમામ શારીરિક ક્રિયા કરતા હોઈએ ત્યારે મનને શું કામ હોય? તમે મનની વૃત્તિ જો તમારા બ્રશમાં ન રાખો તો તમારે કોકનું બ્રશ લેવાય જાય? આ તો રૂટિંગ જ હોય, આપણું હોય ત્યાં જ આપણો હાથ જાય. એટલે આ બધું કરતાં કરતાં સવારમાં આપણે આંખ ખુલે, તમારે પથારીમાં બેસવાનો ટાઈમ ન હોય તો તમને આવડે જ છે ધ્યાન ધર ધર્મના પુત્રનું જય થકી સર્વ સંતાપ નાશે, તો આ ગાતા ગાતા તમારે બ્રશ પણ થઈ જાય. પછી સ્નાન કરતાં કરતાં શું બોલવું એ પણ તમે શીખા છો, તે બધાય તીર્થોને યાદ કરો, મહારાજના નામ લ્યો, જે સંતો હરિભક્તો થયા છે એ બધાને યાદ કરો, ત્યાં તો સ્નાનની ક્રિયા પૂરી થઈ જાય. અને એવું બધું કદાચ ના આવડે તો ઠાકોરજીને અભિષેક થતો હોય એવી મૂર્તિને યાદ કરો, સ્મરણ કરો, એટલે તમારી જે ક્રિયા થાય એના જેવી જ જો સામી ક્રિયાને યાદ કરો ને તો જલ્દી મન એમાં જોડાવા લાગશે. તો આ બધું કરતાં કરતાં ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની ટેવ પાડવી, અભ્યાસ કરવો, હાલતા ચાલતા વૃત્તિ રાખવી. કંઈક ધંધે જતા હોય, કોઈ ભણવા જતા હોય, કોઈ કોઈના સ્થાને ગમે ત્યાં જતા હોય, તો રસ્તામાં મંદિરે જતા હો તો પણ ભગવાનની મૂર્તિ સંભાળવી. તમે એવી ટેવ તો પાડી છે કે રસ્તા ઉપર ખોટા ગાઢ સંકલ્પ થાય નહીં, સતત ગવાતું હોય તમને તો ગાઢ સંકલ્પ ન જ થાય, થાય તો તમને ભૂલ પડે, પણ જેટલા જેટલા રસ્તામાં નીકળે એના મગજ ઉપર પણ એની બહુ સુંદર અસર થાય. વાતાવરણ એટલું બધું સરસ લાગે સવારમાં તમે ગાતા ગાતા નીકળો તો, સહેજે સહેજે સાંભળનારાને પણ ભગવાન સાંભળે. હવે તમે એમને એમ ગાયા વગર નીકળો સીધા મૂંગા મૂંગા, તો તમને લાગે તેમ વાતો કર્યા વગર ના રહ્યો,
વાતો થઈ જ જાય. અને આ તમારે પરચો પ્રકરણ ને જેનું જેનું ઘર આવે એની વિકેટ ખડતી જાય, એ ઘરે જઈને પૂરું કરી દે. તો આ ટેવ એ બહુ સારી છે, ભગવાન સંભાળવા માટેની બહુ સહેલો આ રસ્તો છે. માટે હાલતા ચાલતા પણ ભગવાનની મૂર્તિને સતત સંભાળવી. સાવરકુંડલા બાજુ એક હરિભગત દાદા હતા, તો બિચારા અભણ, અને એક ગામથી બીજે ગામ વગેરે જવાનું હોય તો પહેલાં તો કંઈ વાહનો નહોતા એટલે ચાલીને જવાનું, ને અભણ હોય એટલે એવી પણ ખબર ન હોય કે કેટલા કિલોમીટર થયું કે આ તે. પહેલાં એવા કોઈ લખાણો પણ નહીં હોય એટલે એને કોઈ પૂછે કે ભગત પેલું ગામ અહીંથી કેટલા કિલોમીટર થાય, તો કે પચા માળા. પેલું ગામ અહીંથી કેટલા કિલોમીટર થાય, 75 માળા. ફલાણું ગામ, તો કે 100 માળા. હવે આ એક ગામમાં જ્યારે જાય, ચાલીને જવાનું, ઘરેથી નીકળે એટલે માળાને બેરખો હાથમાં રાખે, એ ગામ આવે ત્યાં સુધી 50 માળા થાય. એટલે આની આ ગણતરી કે આ ગામ અહીંથી 50 માળા જેટલું આગું, આ ગામ અહીંયાથી 100 માળા જેટલું આગું. હવે આમાં કાંઈ મુશ્કેલી પડે? સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ રે, એને ક્યાંય કિલોમીટર વાંચવા ન પડે, એને ક્યારેય કોઈને પૂછવું ન પડે. અખંડ હાથમાં માળા શરૂ હોય અને જેટલી કીધી હોય એટલી માળા એ ગામ આવી જાય. અને જો એમાં ફેર પડે તો સમજી લેવાનું વૃત્તિ ક્યાંક જતી રહી હોય. તો આવી સરસ મજાની ટેવ સંતો હરિભક્તોની પાસે પડાવતા. ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે ગામડા જ્યારે ફરતા હોય ત્યારે ક્યારેક ક્યારેક સંતો ચાલ્યા જતા હોય તો સ્વામી પૂછે કે સંતો ભૈરા છો કે ઠાલા? ત્યારે સંતો એવું કહે કે સ્વામી ભર્યા છીએ. ત્યારે સ્વામી એમ કહે કે જો ભર્યું ગાડું હોય ને તો ઓછું ખખડે, ઠાલું ગાડું હોય તો એ રસ્તામાં વધારે ખખડ્યા કરે. ત્યારે સ્વામી કહે છે કે જો મનરૂપી ગાડું એને અખંડ મૂર્તિમાં રાખશો તો આ ઓછું ખખડશે, જ્યાં ત્યાં ઓછું ભાગશે. પણ જો એ જ્યાં ત્યાં ફરતું હશે તો એ ગાડું ખખડ્યા કરશે. માટે મૂર્તિને ધારીને સ્મરણ સહિત ચાલીએ તો ભર્યા છીએ અને નહીતર ઠાલા છીએ. જેટલા જેટલા ઠાલા છે ને એની જિંદગી ખખડે બહુ, જેને તેની અરે ટકરાય, અનેક પ્રકારના અકસ્માતો થાય. માટે ભગવાનની મૂર્તિથી જિંદગી હંમેશને માટે ભરેલી રાખવી તો જીવન ખખડે નહીં. મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામીને એવું કહ્યું કે સ્વામી અત્યાર સુધી અમે જેને જેને દીક્ષા આપી એ બધાય સંતોના નામ નંદ ઉપરથી રાખ્યા છે, તે હવે અમારે થોડોક ફેરફાર કરવો છે. સ્વામી કે કરો ને મહારાજ. મહારાજ કે હવે અમારી આગળ તો એકે ચેલો છે નહીં, કોને દીક્ષા આપી નામ પાડું? ત્યારે મુક્તાનંદ સ્વામી કે તો મહારાજ કેમ કરશું? તો કે હમણાં થોડાક દિવસથી તમારી ભેગો એક નવો ભગત આવ્યો હોય એવું દેખાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે આ મહારાજ એ મુમુક્ષુ ભજન કરવા અને સાધુ થવા આવ્યો છે. મહારાજ કે આમ કેવોક લાગે છે? તો કે નહીં, સારી રીતે ભગવાન ભજે એવો શુદ્ધ મુમુક્ષુ છે. મહારાજ કે તો આપણે એનાથી શરૂઆત કરીએ, એને બોલાવતા આવો. એટલે ભગતને લઈ આવ્યા. મહારાજ કહે છે કે સાધુ થવું છે? તો કે આ મહારાજ એટલે જ આવ્યો છું. એટલે એને તરત સાધુ દીક્ષા મહારાજે આપી. મહારાજ કે હે સ્વામી આનું નામ શું રાખશો? કારણ કે મહારાજને હવે જવું છે, બધું સંકેલવું છે, એટલે નંદ પંક્તિને ત્યાં પૂર્ણ કરી અને દાસ પંક્તિની શરૂઆત કરી છે. મુક્તાનંદ સ્વામીને તો ઓલો જન્મજાત અભ્યાસ ને, એટલે મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ રામદાસ રાખ્યું હોય તો? મહારાજ કે આ તો બહુ સારું, આપણે ગુરુભાઈ રામદાસ સ્વામી હતા અને રામાનંદ સ્વામીએ જ્યારે સંતોને દીક્ષા આપવાની શરૂઆત કરી ત્યારે પહેલું નામ પાડ્યું હતું, અને તમે પણ આ દાસ પંક્તિમાં એ પહેલું જ નામ અમને આપ્યું, તો આ તો બહુ સારું છે. અને પછી એનું નામ રામદાસ સ્વામી રાખ્યું, પહેલું વહેલું દાસ નામ આની પાછળ લાગ્યું, પછી પરંપરામાં આજ સુધી લાગતું આવે છે. તો આ રીતે રામદાસજીને દીક્ષા આપી. પછી તો મહારાજ ગયા પછી આ રામદાસ સ્વામી જૂનાગઢમાં રહેતા, ધ્યાન ભજનના ખૂબ અંગવાળા હતા. મેં તમને કલ્યાણભાઈના આખ્યાનમાં આ વાત સમજાવી છે. તો એક દિવસ વંથલી કલ્યાણભાઈને પત્ર આપવા માટે જવાનું થયું. હવે કલ્યાણભાઈ એટલે અખંડ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિને દેખનારા સાધુ કરતા જેની ઊંચી સ્થિતિ,
એટલે ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું કે આ કાગળ આપવા માટે કોણ જશે? ત્યારે રામદાસ સ્વામી કહે છે કે સ્વામી હું જઈશ, ચાલીને જવાનું જૂનાગઢથી વંથળી. કાગળ હાથમાં આપીને ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે જુઓ, મારે કલ્યાણભાઈનું અગત્યનું કામ છે અને કલ્યાણભાઈ એ ભગવાનના અનાદિ મુક્ત છે, ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિ દેખે છે અને આ સેવાનું કામ છે. તો સાધુરામ, તમને ત્રણેય અવસ્થામાં મૂર્તિ દેખાય? તો કે ના સ્વામી, ક્યારેક ક્યારેક વિક્ષેપ થઈ જાય છે. સ્વામી કહે છે જો અહીંથી તમે આ કાગળ લઈને નીકળો, હવે રસ્તામાં તો બીજું કાંઈ કામ નથી, વંથળી તમારું જાણીતું છે એટલે ક્યાંય વૃત્તિ નહીં જવા દેવાની, ભાગે તો ખેંચી ખેંચીને પાછી મૂર્તિમાં જોડવાની. આ રીતે અહીંયાથી વંથલી પહોંચો, કલ્યાણભાઈને કાગળ આપી અને ત્યાંથી નીકળીને પાછા આ દરવાજામાં પહોંચો, ત્યાં સુધી વૃત્તિ રાખવાનો અભ્યાસ તમારે કરવાનો છે. રામદાસજી કહે છે કે ભલે સ્વામી, કાગળ લઈ રાધારમણ દેવના દરવાજામાંથી બહાર નીકળ્યા અને અખંડ અનુસંધાન રાખે કે મન ક્યાંક જતું ન રહે. સ્વામીએ કહ્યું છે, કલ્યાણભાઈને કાગળ આપ્યો અને કલ્યાણભાઈ તો આર્તદ્રષ્ટા પુરુષ, તરત કહ્યું કે તમને ગુણાતીતાનંદ સ્વામીએ મોકલા. મૂર્તિ ધારતા ધારતા આવ્યા એટલે વધુ ટાઈમ લાગ્યો ને, અને આને હૃદયમાં એમ થયું કહો હું સાધુ છું પણ છતાંય કલ્યાણભાઈની કેટલી ઊંચી સ્થિતિ, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાણો, સેવાનો મહિમા સમજાણો, કલ્યાણભાઈ જેવા હરિભક્તનો પણ મહિમા સમજાણો, નહીં તો આ મહારાજના દીક્ષિત સાધુ છે. અને આ વસ્તુ જ્યારે થાય એટલે તરત જ માયાના જે કોઈ વિક્ષેપ કરનારા પડળ હતા એ હટી ગયા અને પાછા જૂનાગઢ મંદિરના દરવાજામાં પ્રવેશ કર્યો. સ્વામીને ત્રણેય અવસ્થામાં મૂર્તિ ઈદમ થઈ ગઈ. જાગતા હોય તોય ભલે, સ્વપ્નમાં હોય તોય ભલે, ગમે તે સુષુપ્તિમાં હોય પણ અખંડ મહારાજની મૂર્તિ દેખાવા માંડી. તો આટલી વાતમાં એને મૂર્તિનો સાક્ષાત્કાર થયો. પણ ક્યારે થયો? તો કે એણે અભ્યાસ રાખ્યો, તો મહેનત કરી તો. અને તમે જોજો, પલાઠી વાળીને બેસવા કરતાં આ સાધના સરળ. એક ફાયદો, એક ઊંઘ તો ન આવે, નહીતર આમાં વિક્ષેપ વધારે ઊંઘ કર્યા કરે. પણ હાલતા ચાલતા તમે ક્યાંય ચાલતા જતા હો, પ્રદક્ષિણા કરતા હો તો મનને થોડીક ગતિ મળે. મનને એક ઠેકાણે નથી ગમતું, એને મૂંઝારો બહુ થાય એટલે એને થોડી મોકળાશ મળે તો એને થોડી વધારે મજા આવે. મહારાજ અંત્યના નવમા વચનામૃતમાં બતાવે છે કે વૃત્તિ રાખવી છે તો જેમ પાણી હારી રાખે છે, પાણી ભરવા જાય પછી ઘોડેસવારી કરનારો છે એ રાખે, ઘોડેસવારી કરી હોય પેગડામાં પગ હોય એમાં સુરતા રાખે, લગામ પકડી છે એમાં સુરતા રાખે, રસ્તામાં બાવળિયા ખાડા ટેકરા વગેરે આવતું હોય તો એમાં સુરતા રાખે. તો એવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તએ કરવો અને થઈ શકે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આનો વેગ લાગે તો થાય, અમુક અમુક વસ્તુનો તમારે વેગ લાગે. હવે તો હું માનું છું ત્યાં સુધી ઓછું થઈ ગયું છે પણ જૂના જમાનામાં તમારે પહેલાં ભરત ભરવાનો ભારે વેગ લાગતો, તે રાતે દીવા કરી કરીને ભરત ભરતા, ફાનસ ચાલુ કરી કરીને, દિવસે તમે જુઓ તો આખો દિવસ લાંબા પગ કરી કરીને સોયું જ ખેંચતા હોય, આ વેગ લાગી ગયો છે. તો એવો ભગવાન સંભાળવાનો વેગ લાગે તો કામ થઈ જાય. સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું કે વંથળીમાં એક પટેલ છે તો એને ખજૂરી ચીરવાનો વેગ લાગ્યો છે. તો સ્વામી કે ગામત્રે જાય તો બેળી ખજૂરી લેતો જાય, ત્યાં બેઠો બેઠો ચીર્યા જ કરે પણ એને છોડતો નથી. તો એવો વેગ આપણને ભગવાન સંભાળવાનો લાગે ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. જ્યાં જાય ત્યાં બધું સાથે, તમે નથી યાત્રાઓમાં, બસમાં બેઠા બેઠા કપડાં ધોતા, વેગ લાગી ગયો છે. આવો વેગ ભગવાનનો લાગે તો બેડો પાર થઈ જાય. હવે શારીરિક ક્રિયામાં તો આ રીતે મહારાજે સરળતાથી વૃત્તિ રહે એની વાત બતાવી, તો માનસિક ક્રિયામાં વૃત્તિ કેમ રાખવી? તો પહેલાં તો શારીરિક ક્રિયામાં રાખવાની ટેવ પાડવાની છે. આગળ જેટલું મહારાજે કહ્યું એટલું પહેલાં કરી લઈએ તો પછી માનસિક ક્રિયા વખતે શું થાય? તો કે એક વખત પ્લેન છે ને એ રનવે ઉપર બરોબર દોડવા માંડે પછી વિચારવાનું હોય કેમ ઉડશે, તમે જોવો જોવો ત્યાં તો એ ઉડી જાય. એટલે પહેલી વસ્તુ જે મહારાજે હાલતા ચાલતા ખાતા પીતા એ બધો રનવે બતાવ્યો છે,
કે પ્લેન એના ઉપર પહેલાં ચાલો એની, એ તો તમને ખબર છે ને, સીધું ઉડવા ના માંડે, પહેલાં એ રોડ ઉપર દોડે, પછી ધીમે ધીમે કરતા ઉપર ચડે. તો આજે આપણું મન રૂપી પ્લેન છે, એને પહેલાં આપણે હાલતા ચાલતા ખાતા પીતા બધી ક્રિયામાં ભગવાનમાં રાખતા શીખીએ, એટલે ધીમે ધીમે એ સ્પીડ પકડે. અને સ્પીડ પકડ્યા પછી બધા ભૂલતા હોય કે આટલું મોટું પડ્યું એ કેવી રીતે ઉડશે. અરે તમે જોવો એમ ઉડે, પણ પડ્યું હોય ત્યારે તમને કેમ બતાવવું કેવી રીતે ઉડશે? પણ એ બરાબરનો રનવે ઉપર દોડવા માંડે અને સ્પીડ પકડે પછી એમ કહેવાય જોવો ઉડ્યું એમ. ખ્યાલ આવ્યો તમને? એટલે પહેલાં આ બધી ક્રિયામાં જો વૃત્તિ રહેશે તો માનસિક ક્રિયામાં એની મેળે રહેવા માંડશે. એમાં આપણે જરાય મહેનત નહીં કરવી પડે. પણ પહેલાં જરાક રોડે તો ચડવું કે નહીં? રોડે ચડીને સ્પીડ તો પકડવી પડશે ને. તો હવે છેલ્લે એક સીધી વાત કે મન રાખવું છે પણ રહેતું નથી. તો મહારાજે બધી ક્રિયા આપણને સરળ બતાવી કે સર્વ ક્રિયામાં સ્મરણ યોગ રાખવો, અખંડ ભગવાનનું સ્મરણ કરવું અને ભગવાનને પામવાનું, ધ્યાન સુધી સમાધિ સુધી પામવામાં પહેલું પાસું છે સ્મરણ. જેટલું ભગવાનનું સ્મરણ વધે અને સ્મરણમાં જ્યાં જ્યાં આપણે ડચકા ખાતા હોઈએ ત્યાં ત્યાં આપણે ખામી, પહેલાં અખંડ સ્મરણ કરતા શીખીએ. 12 કલાકની ધૂન હોય ત્યારે ભૂખા કાઢ નાખે એટલું સ્મરણ કરે, પછી પાછા અઠવાડિયાનો ગેપ પડે. તો આ કરવાથી ક્યારેય શાંતિ ન થાય. પછી એને સતત સંભાળ્યા કરવું, નામ લીધે રાખવું. એમાં રસ પડે તોય ભલે, ન પડે તોય ભલે. દવા ક્યાં તમને ભાવે છે પણ છતાંય રોગ મટાડે છે ને? એમ વૃત્તિ રહેતોય ભલે, ન રહેતોય ભલે, સર્વ સામાન્ય દરેક ક્રિયાઓની અંદર ભગવાનને સંભાળવાનો અભ્યાસ રાખે તો ભજનમાં બેસે ત્યારે એની મેળે. કારણ કે હાલતા ચાલતા ને ખાતા પીતા રહેવા માંડે તો ભજનમાં બેસે ત્યારે તો રહેવાનું જ છે. અને જો આ વસ્તુ નહીં થાય, હાલતા ચાલતા એ વૃત્તિ નહીં રહે, ભજનમાં બેસશે ત્યારે નહીં જ રહે, અને નહીં રહે તો શાંતિ કેવી રીતે આવશે? પ્રશ્ન મૂળ આ જ છે. આટલું બધું રોજ ઉઠીને કરીએ છીએ, કેટલી ખંજરીને કરતાલું તોડી નાખીએ તોય શાંતિ કેમ નથી? કારણ કે ખંજરી કરતાલ નાચગાન ત્યાં આપણી વૃત્તિ અટકી જાય છે, ત્યાંથી આગળનો પંથ કાપતી નથી, મૂર્તિ સુધી પહોંચતી નથી. માટે આ પ્રશ્નનો ભગવાન એ જ ઉત્તર આપે છે, શાંતિ કેમ નથી? તો મહારાજ કે મૂર્તિને ભૂલીને કરો છો એટલે શાંતિ નથી. મૂર્તિમાં કેમ રહી શકાય? તો કે આગળ બતાવીએ, હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ રાખે તો પછી એના જીવનમાં વણાઈ જાય અને અખંડ આ વૃત્તિ રહેવા માંડે. એટલે શાંતિને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એ જ પરમ શાંતિથી ભરેલું છે. તો આ રીતે મહારાજે 22મું વચનામૃત, લાગે બહુ નાનું પણ છતાંય ખૂબ સમજવા જેવું અને મોટું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય. વૈરાગ્યની પણ જરૂર છે. ભગવદ્ ગીતામાં પણ બતાવ્યું છે કે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી અર્જુન આ મન કાબૂમાં આવે છે. તો વૈરાગ્ય તો જોઈએ એવો આપણે છે નહીં, એટલે બિલકુલ સરળ રસ્તો છે અભ્યાસ. અભ્યાસનો માર્ગ જેવી રીતે